आखी लाइफस्टाइल बदलाई गई। अने ये रत्नाकर डाकू वालियों लूटारा माथी वर्षोना वाणा वाता वाता वाल्मीकि ऋषि बनी गया के जेमणे 5000 वर्ष पहला गाम मणसोना नाम बधुं ज लखी दीधुं के आ गाममां आ व्यक्ति जन्म लेशे एनुं नाम आ हशे अने ए आ कार्य करशे। तो भाईओ बहेनो, रत्नाकर डाकू जेवो वाल्य लूंटारो जो एक पल माटे एने एक क्षण एवी मळी जाय के एनुं जीवन सुधरी जाय तो ऑफकोर्स तमारुं अने मारुं पण आजे जीवन सुधरवा जई रह्युं छे। हवे पछी आजे माने प्रार्थना करीए के माँ, ते आजे जे रस्तो अमने बतावियो छे ए रस्ते अमे हमेशा चालीए। मारी अंदर विश्वास दळता राखवानी जवाबदारी तारी छे, तू मने ए रीते लईने चालजे अने आजनी ए पलने तमे संजोई लेजो तमारा जीवनमां। जोजो जीवनमां केवी मजा आवे छे, भूली जाओ आज सुधीना वर्षोने। आजनो एक प्रसंग, एक दिवस एवो महत्वनो छे के जेमां भगवाने अमारुं चयन कर्युं। बिलीव नहीं करी शको तमे, आजे त्यां देवपूजन थई रह्युं छे। त्रेता युगनी अंदर रामना जन्म पछी जे अश्वमेध यज्ञ थयेलो, एवी ज शरूआत आजना कलियुगनी अंदर भगवान राम लल्लानी प्राण प्रतिष्ठा बाद बराबर एक मास पछी आजे त्यां शरूआत थई रही छे। नवी मुंबई खारघरनी अंदर खबर छे गई काले शोभायात्रा गई अने आजे हमणां देवपूजन चालू थई रह्युं छे। मळस के 5 वाग्याथी बधी विधि विधान शुरू थया छे, वेदो भणવામાં આવ્યા, ત્યારબાદ બધાનું પવિત્રીકરણ કરવામાં આવ્યું, 10 સ્નાન જેને કહેવામાં આવે, અને હવે દેવપૂજન શરૂ થયું છે આ વાહનને। એ જ સમય દરમિયાન આપણે પણ અહીંયા શરૂ થયા છીએ, તો છીએ ને કોઈક દેવાત્મા। મેં હમણાં તમને જે બોલાવી કે શાંતિકુંજ હરિદ્વાર કી જે, કેમ ખબર છે? શાંતિકુંજ એ કોઈ જેવી તેવી જગ્યા નથી ભાઈઓ બહેનો, જેની સાથે અમે જોડાઈને ચાલી રહ્યા છીએ। એમ કહેવાય છે કે વાલ્મીકિ ઋષિએ હજારો વર્ષ સુધી જ્યાં તપ કરેલું એ જગ્યા ઉપર બનાવવામાં આવેલો આશ્રમ। વાલ્મીકિ ઋષિ કોણ છે? કે જેમણે એક નાનકડા સ્વર્ગની રચના કરેલી, એક સ્વર્ગ તો ભગવાને બનાવેલું જ બનાવેલું, પણ બીજું સ્વર્ગની રચના વાલ્મીકિ ઋષિએ કરે, સોરી, હા, વાલ્મીકિ ઋષિએ કરેલી, અરે વિશ્વામિત્રએ। વિશ્વરથ રાજા હતા, એ અનેકો દેશ જીતીને એક હથ્થું કારભાર કરવા માંગતા હતા, એ સત્તાધારી હતા મનથી, પણ ભારત દેશ જીતવાનો સમય આવ્યો ત્યારે એનો સંપર્ક વશિષ્ઠજી સાથે થયો, અને વશિષ્ઠજીની પાસેથી જે એમણે જ્ઞાન લીધું એ જ્ઞાન હતું ગાયત્રી મહામંત્રનું। અને એને જ્ઞાન થયું કે આ મંત્ર એટલો શક્તિશાળી, પ્રભાવશાળી, આત્મબળ વધારનારો છે કે જેના સંપર્કમાં આવનારી વ્યક્તિ એક શક્તિ બની જતી હોય છે, વ્યક્તિ વ્યક્તિ નથી રહેતી। ભાઈઓ બહેનો, આજે તમે પણ એ દિવ્ય શક્તિ સાથે જોડાઈ રહ્યા છો જેનું નામ છે સૂર્ય મંત્ર। ગાયત્રી મહામંત્ર એ સૂર્ય મંત્ર છે, અને એની સાથે આપણે જોડાઈ રહ્યા છીએ। તો વિશ્વરથ રાજાની માફક આપણે પણ આપણો રાજવી ઠાઠ માઠ છોડીને આજે ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આવો, જે કોઈ વસ્તુ આપણે લાવેલા છીએ, દાંતણ છે, ફૂલ છે, દરોઈ છે, પાણી છે, દરેક વસ્તુ કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું તમને કે મને ખબર નથી, એ કેવા ભાવથી આવ્યું તે પણ ખબર નથી, તો આપણે એને આજે પવિત્ર કરવા જઈ રહ્યા છીએ। આવો, ઓમ પુનંતુ મહાદેવ જનાઃ, પુનંતુ મનસા ધિયઃ, પુનંતુ વિશ્વા ભૂતાનિ જાત વેદઃ પુનિઃ મા, ઓમ યતે પવિત્રમર્ચિષિ અગ્ને વિતત મંતરા બ્રહ્મ તેન પુનાતુ મા। દરેક વસ્તુઓની અંદર એમ કહેવાય છે કે મંત્રોમાં એટલી શક્તિ છે કે પોતાની કંઈક અપવિત્રતા હોય તો તેને નાબૂદ કરી શકે છે, તે એ ભાવ સાથે આપણે આગળનો ક્રમ ચલાવીશું। ભાઈઓ બહેનો,
देव कार्य करवा माटे तमने के मने रजामंदी नथी, तमारी अने मारी लायकात ज नथी आ देव कार्य करवानी, तो शुं करवानुं छे? गुरुदेव कहे छे કે જન્મ ના જાયતે શુદ્ર કર્મણાતિથિ બ્રાહ્મણ હ બેટા, જન્મથી ભલે તમે શુદ્ર છો પણ કર્મથી બ્રાહ્મણ બનવાનો પ્રયત્ન કરો. અને એ બ્રાહ્મણત્વ ધારણ કરવા આપણે જઈ રહ્યા છીએ તે પહેલા દેવ શક્તિઓને યાદ કરી લઈએ, જે સદબુદ્ધિના દાતા છે, વિઘ્ન કરતા અને વિઘ્ન કરતા હરતા પણ છે એવા ભગવાન ગણેશને યાદ કરીશું. ત્યારબાદ માં સરસ્વતીની વાણીની દેવી છે એની પણ જરૂર પડશે, એને પણ યાદ કરી લઈએ. પૂજ્ય ગુરુદેવ, એમ કહેવાય છે કે ગુરુ એટલે આ ધરતી ઉપરના ભગવાન, ભગવાન પછીનું પહેલું સ્થાન ગુરુનું છે. જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિની અંદર પાથરી દે એ શક્તિને કહેવામાં આવે છે ગુરુ, એને પણ યાદ કરી લઈએ. અને સાથે સાથે શાસ્ત્રોના રચયિતા ભગવાન વેદ વ્યાસને પણ યાદ કરી લઈએ, જેમનું નામ લેવાય એમને નમસ્કાર વંદન કરતા રહેજો, હાથ જોડી રાખી આંખો બંધ કરી દરેક દિવ્ય શક્તિનું ધ્યાન કરતા રહેજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજિતાય નાજ્ઞાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમઃ. ગજાનન ગણપતિ મહારાજ કી જય. યત સત્યેન જગત સત્યમ, યત પ્રકાશેન ભાતિ તત, યદાનંદેન નંદંતિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદગુરુ દેવ કી જય. સરસ્વતી નમો નિત્યમ, ભદ્રકાલે નમો નમઃ, વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાને ભયેવ ચ સરસ્વતી માત કી જય. વ્યાસાય વિષ્ણુ રૂપાય, વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. વ્યાસ ભગવાન કી જય. દેવ શક્તિઓને યાદ કરી લીધા બાદ એક નાનકડી વંદના સાથે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. અહીંયાથી હું બોલાવીશ, આપ બોલજો. બોલે સદગુરુ દેવ કી જય. અંતરે પધારો આજ ગુરુજી અમારા, અંતરે પધારો આજ ગુરુજી અમારા, વંદન હજારો વાર ગુરુજી અમારા, વંદન હજારો વાર મારા. ભૂલો ભરેલા બાળ તમારા, ભૂલો ભરેલા બાળ તમારા, માવડી બનીને સદગુરુ મારા, માવડી બનીને સદગુરુ મારા, ખોડે લઈ લ્યો નાથ ગુરુજી અમારા, ખો
થયો નાથ ગુરુજી અમારા આવી બેઠા છે ચરણે તમારા આવી બે ચરણે તમારા દોષો ના જોશો કદી અમારા દોષો ના જોશો કદી અમારા સ્વીકારી લ્યો દીનાનાથ ગુરુજી અમારા સ્વીકારી લ્યો દીનાનાથ ગુરુજી અમારા વંદન હજારો વાર ગુરુજી અમારા વંદન હજાર વાર ગુરુજી અમારા પ્રભુના માર્ગમાં મસ્તી ચડાવજો પ્રભુના માર્ગમાં મસ્તી ચડાવજો દુનિયા આખીને ભલને ભૂલાવજો દુનિયા આખીને ભલને ભૂલાવજો પાગલ બનાવજો શ્રીરામ ગુરુજી અમારા પાગલ બનાવજો શ્રીરામ ગુરુજી અમારા અંતરે પધારો આજ ગુરુજી અમારા અંતરે પધારો આજ ગુરુજી અમારા બોલ્યો સદગુરુ દેવ કી જય દેવ શક્તિઓને યાદ કરી લીધા બાદ આપણે આ દેવ કાર્ય કરવા માટે પાત્રતા કેળવવાની છે પાત્રતા શા માટે તમે અને હું શુદ્ર કુળના છીએ તો બ્રાહ્મણત્વ ધારણ કરવા જઈ રહ્યા છીએ ડાબા હાથની હથેળીમાં એક ચમચી પાણી લઈ લો જમણો હાથ ઉપર ઢાંકી દો બે બે વાડકી મૂકેલી છે એક એક લઈ લો એટલે પોતપોતાનું કાર્ય સાથે ચાલે મંત્ર બોલું છું પૂરો થાય એટલે શરીર ઉપર છાંટી દેવાનું મનમાં ભાવ કરવાનો કે હે ભગવાન અમને અંદરથી બહારથી પવિત્ર બનાવી દો માને પ્રાર્થના કરો કે માં અમે એક વારનું સ્નાન બાથરૂમમાં કર્યું જ છે આ બીજી વારનું સ્નાન તારી સાક્ષી કરીએ છીએ તું અમારા આ દેહને પવિત્ર બનાવી દે એ ભાવ સાથે મંત્ર પૂરો થાય એટલે છાંટી દેજો ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતઃ પીવા યઃ સ્મરેત પુંદરીકાક્ષમ સ્રબાહ્યાભ્યંતરઃ શુચિઃ ઓમ પુનાત પુંદરીકાક્ષઃ પુનાત પુંદરીકાક્ષઃ પુનાતુ આ થઈ દેહની પવિત્રતા દેવ શક્તિઓની પાસે બેઠો બેસવા માટે ધીમે 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 આપણે મનને આની સાથે જોડવાનો પ્રયત્ન કરવાનો છે ધીરે ધીરે જોડાઈશું આવો આગળનો ક્રમ છે ત્રણ આચમન લેવાના શા માટે પહેલું આચમન છે મન માટે ભાઈઓ બહેનો આપણે સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ શરીર લઈને બેઠા પણ શરીર અહીંયા બેસી જાય મન આપણું બેસતું નથી મોટા મોટા યોગી તપસ્વી સંતોને પણ એમાં મહત મળી છે તો આપણે કોણ છીએ આપણને પણ નહીં બેસવાનું ફાવે તો એ મનને અહીંયા જોડવા માટેની પ્રક્રિયા છે પહેલું છે મન બીજું છે વાણી માં પાસે સુંદર મીઠી મધુરી વાણી માગીશું શા માટે સંસાર અને સમાજની અંદર જો ટકી રહેવું હોય વ્યવસ્થિત તો વાણી મીઠી મધુરી જોઈએ અને ત્રીજું છે કર્મ માને આજે પ્રાર્થના કરો કે માં રોજ રોજ દેવ કાર્યમાં બેસવાનો મોકો મળે કેમ આ દેવ કાર્યમાં રોજ શા માટે બેસવું જોઈએ તો કે યુગનો સંધિકાળ ચાલી રહ્યો છે કલયુગ જઈ રહ્યો છે સતયુગ આવી રહ્યો છે એમાં તમે અને હું મનુષ્ય રૂપે છીએ ભગવાન સમય માગી રહ્યા છે તમારી મારી પાસે ભાઈઓ બહેનો ખૂબ સમજવા જેવી આ વાતો છે ખબર છે આ ધરતી ઉપર એક પાત્ર એવું બનેલું કે જેની પાસે ભગવાને કંઈક માગી લીધેલું કોણ છે બલિરાજા અસુર હતા પણ આપવામાં પાછા પડેલા
એમ કહેવાયું શાસ્ત્રોની અંદર કે બલી જેવો દાતાર કોઈ નહીં હોય અને ભગવાન જેવો ભિખારી કોઈ ના હોય. બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી, મોરારી આવ્યા માગવા. કેટલી સુંદર વાતો કરી છે આપણા શાસ્ત્રોએ. તો ભાઈઓ બહેનો, આજે ભગવાન સમય માગી રહ્યા છે કે બેટા, બીજા બધા પ્રાણીઓ ધરતી ઉપર કંઈ કરી નહીં શકે, આ દેવ કાર્યો તમે મનુષ્ય રૂપે કરી શકો એમ છો, તો તમે સમય આપો તમારો. આજની લોકોની એક જ વાત જયાબેન, બધું બરાબર પણ સમય મળે. સમય આવ્યો ક્યાંથી? કોણે આપ્યો તમને અને મને? મગજમાં આવે ખરું? એણે બનાવેલા ગ્રહ નક્ષત્રો તારા બધું જ, એમાંથી સમય એણે જ આપેલો 24 કલાકનો. માત્ર 10 મિનિટ તમે રોજ આપો એને. શા માટે ખબર છે? આ બહારનું ફ્લેવર કેવું દેખાય છે, ટોપ ટુ બોટમ હે ના, છે ને? અહીંયા બેઠેલા સૌના કોઈના હાથ પગ ટેડા મેળા છે, દાંત ટેડા મેળા છે, આંખો ટેડી મેળી છે. નો વે, દરેક વસ્તુ સુંદર, અને એથી પણ વિશેષ સુંદર અંદરનું કારખાનું કે જેની જોડ જગતમાં મળે નહીં. બજારમાં જઈને વેપારીને ત્યાં પૂછીએ, કરિયાણાના વેપારીને, કે ભાઈ જઠર આપો, આંતરડા આપો, હૃદય આપો, મળે? ધરતી ઉપર મળે જ નહીં, એ તો એની દુકાનમાં જ મળે. છતાં આપણને વગરમાં આવી ગયા આપેલું ને, બિલીવ કરો કે નહીં કરો? એટલા માટે એને રોજ 10 મિનિટ ફાળવો કે થેન્ક યુ ભગવાન, ત્યાં દેહ આપેલો તો હું આ બધું જીવી શકું વ્યવસ્થિત, એ દેહ ન મળે તો. ધેટ્સ અમેઝિંગ, વિચારવા જેવી વાતો છે ભાઈ. અને એટલે આપણે એને થેન્ક્સ કહેવા માટે રોજ 10 મિનિટ કાઢવાની છે. તો મન વાણી અને કર્મ સુંદર કરવા માટે જમણા હાથની હથેળીમાં 1 ચમચી પાણી લઈ લો. સ્વાહા બોલાય એટલે પીવાનું છે, પીધા પછી હાથ માથા ઉપર જવો જોઈએ નહીં, એઠો છે, આપણે દેવ કાર્ય કરવાના છે. તો 3 આચમન લેવાના, સ્વાહા બોલાય એટલે પીવાનું અને પાછો સીધો કરી દેવાનો, ઉપર લઈ જવાનો નહીં, બરાબર? ઓમ અમૃતોપસ્તરણમસી, સ્વાહા પી જઈએ, ફરી પાછા લઈએ 1 ચમચી પાણી. ઓમ અમૃતા પિધાનમસી, સ્વાહા પી જઈએ, ફરી પાછા 1 ચમચી પાણી લઈએ. ઓમ સત્યમ્ય સહસ્રીમસી શૈતમ, સ્વાહા પી જઈએ, ફરી પાછા 1 ચમચી પાણી લઈને હાથ હેઠો છે સાઈડ ઉપર ધોઈ લો. ચાલો હવે લૂછી પણ લો. આગળનો ક્રમ છે બુદ્ધિની પવિત્રતા છે. દેવ કાર્ય કરવા માટે સદબુદ્ધિની જરૂર છે. બુદ્ધિ તો દરેક પ્રાણીને આપી છે ભગવાને, કોઈ બુદ્ધિ વગરનું નથી, પણ સદબુદ્ધિ તમને અને મને આપી છે ભગવાને, વધારાની થોડી, કે મનુષ્ય એ રીતે જીવી શકે. તો એ સદબુદ્ધિનો સદઉપયોગ કરવાની હવે વાત છે. મનુષ્ય કેવું જીવન જીવી રહ્યો છે આપણે જોઈએ છીએ ને, પ્રાણી પશુ પક્ષીનું જીવન કેવું છે? ખોરાક, આહાર, નિદ્રા અને પ્રજનન, એ જ જીવન મનુષ્ય પણ આજે જીવી રહ્યો છે. ખાવું પીવું, એશ કરવું, ઊંઘી લેવું અને પ્રજનન કરવું, વસ્તી વધારો કરવો, છે તે સિવાય બીજું કંઈ કાર્ય? એટલે મેં આગળ કીધું કે સમય ભગવાન માગી રહ્યા છે. તમે મનુષ્ય છો, બધા જીવો કરતાં વધારાની બુદ્ધિ શક્તિ આપી છે, એનો સદુપયોગ કરો અને આ દુનિયાને માટે કંઈ કાર્ય કરી જઈએ એવી ભાવના સાથે બુદ્ધિની પવિત્રતા. આ ભાગ જે છે ને, એને બ્રહ્મરેન્દ્ર કેન્દ્ર કહેવાય છે, માં સરસ્વતીનું સ્થાન છે, એને પવિત્ર કરવા જઈ રહ્યા છે. ડાબા હાથની હથેળીમાં 1 ચમચી પાણી લઈ લો, જમણા હાથની 5 આંગળી ભીની કરો અને ભીનો સ્પર્શ આ મસ્તકવાળા ભાગ ઉપર મૂકવાનું છે. ચોટલીવાળો જે ભાગ છે ને, માં સરસ્વતીનું ધ્યાન કરજો, જોજો તમને કેવા વાઇબ્રેશન મળે તે. ઓમ ચિદ્રુપીણી મહામાયે દિવ્ય તેજો સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્ય તેજો વૃદ્ધિમ કુરુ સ્વમે. પાણી છોડી દઈએ, જમીન ઉપર છોડી દો પાણી. બોલીએ સરસ્વતી માત કી જય. આગળનો ક્રમ છે પ્રાણાયામ કરવા જઈ રહ્યા છે. ભગવાન સૂર્યનારાયણની શક્તિને આપણે હૃદયંગમ કરી રહ્યા છીએ. કેમ તે ખબર છે તમને? સૂર્યનારાયણ ભગવાનની જે સવારની શક્તિ છે, 3 થી 6 સુધીમાં છોડવામાં આવે 3 કિરણો, એ શક્તિ આ હવાની અંદર વિદ્યમાન છે, જેનું નામ છે પ્રાણ તત્વ. તમે અને હું દરેક જીવો શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા પ્રક્રિયા કરતા કરતા એ પ્રાણ તત્વને અંદર લઈએ છીએ
અને એ શક્તિ દ્વારા આપણું જીવન ચાલી રહ્યું છે, આપણને ખબર નથી. તો એ પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ, સાદો પ્રાણાયામ કરવા જઈ રહ્યા છીએ. ઊંડો શ્વાસ લઈએ, રોકીએ અને બહાર કાઢવાનો છે. શ્વાસ લેતી વખતે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીશું કે ભગવાન તમે ખૂબ ખૂબ તેજસ્વી ઓજસ્વી દિવ્ય માન પ્રાણવાન છો, તમારી દિવ્યતા અમને પણ આપો. શ્વાસ બહાર કાઢીએ ત્યારે ભાવ કરજો કે ભગવાન અમારા હૃદયમાં રહેલા દોષ દુર્ગુણો મલિનતા જે કંઈ અનિષ્ટ છે તેનું તમે નિવારણ કરો. એ ભાવ સાથે ડાબા હાથમાં જમણા હાથ ખોળામાં રાખીએ, કમરમાંથી જરા વાર માટે સીધા બેસીએ, આંખો બંધ કરી બે આંખોની વચ્ચે ઉગતા સૂર્યનું ધ્યાન કરતા કરતા ઊંડો શ્વાસ લઈએ, રોકીએ અને બહાર કાઢીએ. મંત્ર લાંબો છે, ધીરે ધીરે શ્વાસ લેતા રહેજો, બહાર કાઢતા રહેજો, બરાબર છે. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્ સાવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જરા વાર માટે રોકી રાખો શ્વાસને, હવે ધીમે 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 બહાર કાઢો. ઓમ આપોર જ્યોતિઃ રસોયમૃતં બ્રહ્મ ભૂર્ભુવઃ બોલીએ સૂર્યનારાયણ ભગવાન કી જય. આગળનો ક્રમ છે, આપણે જે દેવ કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં જે અંગો વપરાવાના છે એને કહેવાય છે કામ કરનારી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો. એ બધી ઇન્દ્રિયોને આપણે પવિત્ર કરવાનું છે. શા માટે? તો કે આપણે ન બોલવાનું બોલીએ, ન ખાવાનું ખાઈએ, ન લેવાની તેવી હવા લઈએ નાક દ્વારા, આંખ દ્વારા ગમે તેવા ચિત્રો જોઈએ, તે બધું બંધ. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તું અને હું, હું અને તું. કહેવાય છે ને કે પ્રેમ ગલી ખૂબ સા કરી જિસમે દોના સમાય, હું રહે તો હરી નહીં ઓર હરી રહે તો હું ન હોય. ભગવાનને એકવાર બેસાડી દીધા હૃદયમાં પછી બીજા કોઈનું સ્થાન આવતું નથી. આ એક વચન, પહેલો પુરુષ એક વચન હું વ્યાકરણમાં, એને આપણે આજે દૂર કરવા જઈ રહ્યા છીએ. શા માટે? એ જે અંદર બેઠેલો છે ને એ ન હોય તો આ ગમે એવું સુંદર રૂપાળું યુવાન શરીર હોય તે કાંઈ કામનું નથી. મારું ઢીમ હમણાં ઢળી જાય અહીંયા જ, તો તમે થાપટ મારીને બોલો, જયાબેન ઉઠો, આંખ ખોલો. ખોલાય કોના પ્રતાપે? અંદર બેઠેલું એક તત્વ છે, પ્રાણ તત્વ જેનું નામ છે, એ તત્વને આપણે જાગ્રત રાખવાનું છે સતત. એ જો ન હોય તો આપણે કંઈ કરવાને સમર્થ નથી. ખાવું પીવું, પહેરવું, ઓઢવું, રમવું, કૂદવું, ખાવા, દરેક વસ્તુ એ અંદર બેઠો બેઠો ચલાવે છે. બાકી આ દેહની કોઈ કિંમત, એ તો અંતે રાખ થવાનું છે. કોઈ ગમે એવો રુસ્તમ હોય તો એને રાખ થવું જ પડે, અથવા તો માટીમાં મળી જવું પડે, હે ને? આ પાંચ તત્વના દેહને ભૂલી જાઓ, આત્માને યાદ રાખો. તેને માટે પહેલું છે મોં, ભીનો સ્પર્શ કરીશું. નાક સુગંધ માટે છે. આંખો સુંદર દર્શન માટે છે. પોતાના ઈષ્ટને ઊંઘતા કે જાગતા સતત ચિંતન મનન કરતા રહેવું, એને માટે આંખો છે આપેલી. ખરાબ દ્રશ્યો જોવા માટે આપેલી નથી. કાન કથા કીર્તન સાંભળવા માટે છે. નિંદા કુતલી ચાળી ચુગલીથી દૂર. રોજ બે પતિ પત્ની ભેગા મળીને એક બે મિનિટ પાંચ મિનિટનો સત્સંગ કરો ડેઇલી. તમે જોજો તમારું ક્યાં સ્થાન હશે. દરરોજ કંઈક ને કંઈક સત્સંગ કરો. બીજું છે હાથ અને પગ, દાન દક્ષિણા પ્રવાસ પર્યટન માટે છે. આવો, ડાબા હાથમાં એક ચમચી પાણી લઈ લો, જમણા હાથની પાંચ આંગળી ભીની કરી ડાબેથી જમણી તરફ ભીનો સ્પર્શ કરતા જવાનું છે પાંચે અંગોને. ઓમ વાંગમે આસ્યસ્તુ મુખે, ડાબેથી જમણી તરફ સ્પર્શ કરો ભીનો. ઓમ નસોર્મે પ્રાણોસ્તુ, નાસિકાના બંને છિદ્રોને. ઓમ અક્ષણોર્મે ચક્ષુરસ્તુ, બંને આંખોને. ઓમ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ, બંને કાનોને. ઓમ બાહુઓર્મે બલમસ્તુ, બંને ભુજાઓને.
ओम उर्वर में ओजस्तु बन्ने जंगा ऊपर वधुलु पानी शरीर ऊपर ओम अरिष्टानी मेंगानी तनु स्तनवा में सशंतु आ थई देहनी पवित्रता। हवे तमे बे कपल पूरे पूरा ब्राह्मण छो, आ देव कार्यने सक्षम करवाने सक्षम छो। અત્યાર સુધી આપણે દીવો પ્રગટાવ્યો નથી, કેમ? તો કે દીવો પ્રગટાવવાને આપણે લાયક નહોતા, હવે લાયકાત મેળવી લીધી। કબીરા કુવા એક હે પનિહારિયા અનેક, બર્તન સબ ન્યારો ભયો પાણી સબ મે એક। કુવો એકનો એક છે, એમાં પાણી પણ એકનું એક છે, પણ ત્યાં જઈએ અને વાસણ જેવડું હોય તેટલું પાણી ઘરે આવે। મારો કહેવાનો મતલબ છે કે આ જગ્યા તેની તેજ છે, બધાને માટે છે આ શક્તિ। અહીંયાથી ગ્રહણ કેટલું કરવું એ તમારા પર ડિપેન્ડ કરે છે ભાઈ, હે ને? ગ્રહણ કર્યા પછી એને સંજોઈને રાખવું કેટલું એ તમારા પર ડિપેન્ડ કરે છે, એને કહેવાય છે પાત્રતા। એ પાત્રતા કેળવી લીધી, આવો હૃદયના પૂરા ભાવ સાથે દિવ્ય દેવ શક્તિઓનું આવાહન કરવા જઈ રહ્યા છે। એમાં પહેલું આવાહન છે પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી। આપ સૌ ઓળખો જ છો પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કોણ છે, ગાયત્રી પરિવારના સંસ્થાપક પ્રણેતા જેને કહેવામાં આવે છે પૂજ્ય ગુરુદેવ। એમણે બ્રાહ્મણ કુટુંબમાં અહીંયાથી આગ્રા જિલ્લાનું નામ તમે સાંભળ્યું જ છે સૌએ, હે ને? એનું આમલખેડા ગામ છે 23 કિલોમીટર દૂર, ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો છે। પિતાજી ભાગવત કથાકાર છે, સુંદર ગુણો પિતાજીના એમની અંદર ઓટોમેટિક આવ્યા છે કુદરતી રીતે, બાકીના ગુણો એમણે પોતે મેળવ્યા છે કેવી રીતે, સાધનાની શક્તિથી। પૂજ્ય ગુરુદેવને 15 વર્ષની નાની વયમાં 10x10ની પૂજાની ઓરડીમાં એક પ્રકાશ પુંજ દેખાય છે વસંત પંચમીના દિવસે 15 વર્ષની વયમાં, અને એમના દાદા ગુરુદેવ જે સર્વેશ્વરાનંદજી એમ કહેવાય છે કે આજે પણ હિમાલયની ઉપર 1000 વર્ષની ઉંમરે જીવે છે। ભાઈઓ બહેનો, આપણા શાસ્ત્રો પણ કહે છે કે હિમાલય ઉપર આજે પણ 86,000 ઋષિ મુનિઓ તપ કરે છે, શા માટે? વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ માટે, અને એ દિવ્ય શક્તિના પ્રતાપે તમે અને હું આજે જીવન જીવી રહ્યા છીએ। તો એ દિવ્ય શક્તિ એમને દર્શન કરાવે છે અને કહે છે કે બેટે, મેં તેરે સાથ 4 જન્મ છે હું, પહેલો જન્મ સંત કબીરનો, બીજો જન્મ સ્વામી રામદાસ, ત્રીજો જન્મ રામકૃષ્ણ પરમહંસ, અને ચોથો જન્મ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો। એમને ગુરુદેવે, પોતાના ગુરુદેવે એક સંકલ્પ આપ્યો કે બેટા, તારે તારા ઘરે કાળી કપિલા નામની ગાય છે ને એક મુઠ્ઠી જવ ખવડાવવાના, એ જવ સીધા ને સીધા પચતા નથી, છાણ વાટે બહાર આવે છે, એમાંથી જવ વીણીને ધોઈને સૂકવીને દળીને એ જવની એક રોટલી સૂકી, જેમાં ઘી નહીં, તેલ નહીં, ખાંડ નહીં, મીઠું નહીં, ગોળ નહીં, સૂકી રોટલી જવની, અને એ જ ગાયના દૂધની મોડી છાસ, ક્યાં સુધી? 16 વર્ષથી 40 વર્ષની વય સુધી। કલ્પના કરો, જેને શું કહેવાય, કેવો પીરિયડ? 16 થી 40 વર્ષની વય એટલે પીરિયડ કેવો? ભર યુવાની, યુવાની કોઈના હાથમાં રહેતી નથી, પણ ગુરુદેવે આ યુવાનીને સાધી લીધી, પોતે સાધના કરી 24 વર્ષ સુધી જવની રોટલી સૂકી અને એક ગ્લાસ મોડી છાસ। આપણે એક દિવસ 24 કલાક ખાઈ શકીએ ના? અને એ સાધનાની સિદ્ધિ એમણે મેળવી, આજે જે મુંબઈની અંદર દેવ કાર્ય થઈ રહ્યું છે ને એ એમની સાધનાના પ્રતાપે ભાઈઓ બહેનો। શા માટે? વિશ્વના કલ્યાણ, વિશ્વની શાંતિ માટે ભાઈઓ બહેનો। અને એવી દિવ્ય શક્તિને આજે આપણે મંત્રો દ્વારા આવાહિત કરી રહ્યા છીએ। એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે મંત્રોને અધીન દેવો છે, જ્યાં પણ એ સુષુપ્ત અવસ્થામાં શક્તિ પડી હોય ત્યાંથી મંત્રોની શક્તિ એમને ખેંચીને લાવતી હોય છે। આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ આ દિવ્ય શક્તિ આપણી વચ્ચે આવે અને આપણને કંઈક ને કંઈક વાઇબ્રેશન મળે, એ ભાવ સાથે આપણે એમનું આવાહન કરીશું। બીજો નંબર છે માં ગાયત્રીનું આવાહન। ગાયત્રી, મેં તમને આગળ કીધું તેમ, સૂર્યનારાયણ ભગવાનની સવારની શક્તિ છે, પ્રાણ તત્વ છે। ગાયત્રી વિના ધરતી ઉપરના કોઈ જીવને ચાલતું નથી, દરેક જીવની અંદર પ્રાણ શક્તિ સ્વરૂપે ગાયત્રી બેઠેલી છે। એટલે એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે ધરતી ઉપરના દરેક જીવોનો પ્રાણ એટલે ગાયત્રી તાવો, એવી દિવ્યતા
આપણે અનુભવીએ પણ અને એને હૃદયંગમ પણ કરીએ એવી દિવ્ય શક્તિને આપણે આવાહન કરી રહ્યા છીએ। પોતપોતાના ઈષ્ટને યાદ કરતા રહીશું, આંખો બંધ કરીએ, બે આંખોની વચ્ચે આજ્ઞા ચક્ર ઉપર જે દેવોનું નામ લેવાય એનું ધ્યાન કરતા જઈશું અને સાથે સાથે દોહરાવતા રહીશું। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુરેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેનાચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા। ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસાં માતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે। ઓમ સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચોદયંતં પાવમાની દ્વિજાનમ આયુઃ પ્રાણમ પ્રજાં પશુમ કિરતીમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ। ઓમ યથા સૂર્યસ્ય શક્તિષુ શ્રીરામ વિદ્યતે હ્યા સર્વશક્તિ સ્વરૂપાય માતા ભગવતે નમઃ। તતો ત્રિદેવતાયામ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ। બોલે શ્રી ગાયત્રી માત કી જય। આવો હવે આપણે દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ। તમે તમારી પૂજાની થાળી લઈને અહીંયા આવો, બંને જણા સજોડે આવો, કંકુ ભીનો કરી લાવજો, જરા વાડકીમાં છે કંકુ, સહેજની જેવું ટીપુક પાણી મૂકી લાવો અંદર। ચાલો આવી જાઓ અહીંયા, આ વચમાં જે દીવો મૂકેલો છે ને એ માચીસથી પ્રગટાવો, માચીસ છે કે અગરબત્તી બી છે અહીંયા તે લઈ લો ભાઈ, તમે તમે હમણાં ઊભા રહ્યો આ ભાઈને આવવા દેવ, દીવો પેલો દીવો પ્રગટાવો વચમાં છે તે। ઓમ અગ્નિર જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા સૂર્ય, અગરબત્તી પ્રગટાવી દો ને એટલે, સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા સૂર્યવર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દીપસ્ય દેવતાય નમસ્કારમ કરોમિ। બેન તમે એક ફૂલ કંકુ અને ચોખા લઈને દીવડા પર ઉભા રહો અને દીવા પાસે મૂકી દો, દીવાનું પૂજન કર્યું કહેવાય, ફૂલ કંકુ અને ચોખા। તતો ગંધમ પુષ્પમ અક્ષતાં દીપસ્ય દેવતાયામ સમર્પયામિ। ઢાંકી દો દીવો, અગરબત્તી તે બાજુ કોઈ, આ એક કેળું બેન તોડી આપો ને તે બાજુ સાઈડ પર મૂકો, એક કેળું ધીરેથી તે બાજુ સાઈડ પર મૂકી દો। ચાલો નમસ્કાર વંદન કરીને બેસી જઈએ જગ્યા ઉપર, બોલીએ દીપક ભગવાન કી જય। હવે તમે તમારી પૂજાની થાળી લઈને આવો, આ દેવ શક્તિઓનું આવાહન કરેલું છે એમને ભાઈ, તમારે તિલક કરવાનું કંકુ ભીન, હા લઈ આવો,
તમારે તિલક કરવાનું છે અને બેન તમારે ચોખા લગાડવાના ત્રણેય ફોટા ઉપર તિલક કરો. આ દીવો જરાક સાઈડ પર લઈ લેજો, આ દીવો જરાક આ બસ સાઈડ પર લઈ લો. ચાલો તિલક કરો. હા, ઓમ ગંધદ્વારામ દુરાધર્ષામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપવે શ્રિયમ. ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહરતે નિત્યમ લક્ષ્મી સ્તિષ્ઠતિ સર્વદા. એક એક ફૂલ મૂકીને ફૂલ જેવું જીવન માગો કે ભગવાન અમારું ફૂલ પણ અમારું જીવન પણ સુગંધી અને કોમળ બનાવજો એ ભાવ સાથે. બોલે શ્રી ગાયત્રી માત કી જે, સદગુરુ દેવ કી જે. દેવ શક્તિઓના પૂજન અર્ચન બાદ આપણે પોતે પણ દેવ જેવા બનવાનો પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર તમારો, જગ્યા ઉપર બેસી જઈએ. હવે તમારે એકબીજાને તિલક કરવાનું છે કંકુનું, બંને કપલે, બાકીના બધાને પણ તિલક કરી દેવાનું. એકબીજાને તિલક કરો કંકુનું. બેન તમારે ભાઈઓને અંગૂઠાથી લાંબુ તિલક કરવાનું જરા, અને ભાઈઓએ અનામિકા આંગળીથી બહેનોને ગોળ તિલક કરવાનું હે ને. ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહરતે નિત્યમ લક્ષ્મી સ્તિષ્ઠતિ સર્વદા. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષામ મંગલમ એષામ હૃદિ સ્થો ભગવાન મંગલાય તનો હરિ. તિલક કરી ચોખા લગાડી સન્માન કરો અને હવે એકબીજાને હાર પહેરાવો હે ને. ઘણા સમયે પાછો ચાન્સ મળ્યો હે ને. હાર પહેરાવી દો. આજે આપણે બંને જણા એકબીજાનાથી હારી ગયા. હાર જીવનમાં સ્વીકારી જ લેવાની. જે દાડે હાર પહેર્યા તો જાણવાનું કે હવે અમે આવ્યા હે ને. પહેરાવો એકબીજાને, અને હાર સ્વીકારે તો જ જીવનમાં મજા પણ આવે. જીતવાની વાત કાયમ રાખવાની નહીં, આ હાર આપણને શીખવે છે. હારી જ જવાનું બધી વાતમાં. હા, તમે જીતા હું હારી હે ને, તો જોજો આપણું ગાલનું કેમ ચાલે છે. ચાલો પહેરાવી દો એકબીજાને. ચાલો હજુ એક ઉતારી લેવાનું છે. બંને જણાએ બેઠા બેઠા પગ પકડીને પગે લાગવાનું છે. ભાઈ ઉતારી લેજો આ બરાબર, બતાવજો બધાને. બંને જણા બેઠા બેઠા જ એકબીજાને પગ પકડીને પગે લાગો. હા, આ વાત તો બહુ ખરાબ હે ને, નહીં ગમી. કેમ પગે લગાડ્યા ખબર છે? ભારતીય સંસ્કૃતિ લુપ્ત થવા જઈ રહી છે. તમારી મારી અંદર ભગવાન બેઠેલો છે તો આ દેહ ચાલે છે, બાકી દેહની કોઈ વેલ્યુ નથી. તો એને પગે લાગવાનું. રોજ ઘરમાંથી બહાર નીકળવા ના હોય એટલે પત્નીને પગે લાગીને જ જવાનું. કે કેમ? તમે પોતે ભગવાન વિષ્ણુનો અવતાર છો, માઇન્ડ વેલ, અને તમારી સામે બાજુમાં બેઠેલી માં લક્ષ્મી છે. જે ઘરમાં લક્ષ્મી નથી હોતી એ ઘરની દશા આપણે જોઈએ છીએ. જે ઘરમાં ભગવાન વિષ્ણુ નથી એની દશા પણ આપણે જોઈએ છીએ. ખૂબ સમજવા જેવી વાત છે. બાળકો તમારું અનુકરણ કરશે. એમને કહેવું નહીં પડે કે પગે લાગો હે ને, આપણી સંસ્કૃતિ છે. એટલે રોજ પગે લાગજો.
તમને એમ થાય કે આ બા જયાબા બોલ્યા કરે એ કરતા હોય કે 65 વર્ષની ઉંમર થઈ હમણાં સવારમાં ત્યાં બહુ કામ ચાલે અસમિકમાં હું ફોન મારું ને હારું હાર ચાલ નમસ્કાર મૂકી દે એમ કે અમે ત્યાં એ 65 વર્ષની ઉંમરે હવારમાં ફોન કરું એટલે ચાલ તું નવરી જ છે મારે કામ બહુ મૂકી દે નમસ્કાર એમ કે એટલી ઝડપ પણ પગે લાગવાનું હે ને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની જોડ છીએ આપણે તો આપણે કોઈ મનુષ્ય નથી હા માનો તો મનુષ્ય બાજુમાં બેઠેલી તે બૈરી જ છે તો પગે નહીં લાગતા પણ જો નારી છે તમારા ઘરની તો પગે લાગજો ઘરમાં સતત માં લક્ષ્મીને સ્થાપિત કરી રાખવી છે તો નારીનો આદર કરવા શીખો અને બહેનોને પણ નમ્ર નિવેદન કે આપણે એની સમોવડી થઈને ચાલીએ પણ ભાઈઓનો આદર તો જોઈએ ભાઈ હે ને તો આવો આગળનો ક્રમ છે તમારી થાળીમાં રક્ષાસૂત્ર તમને આપેલું જ છે કદાચ રક્ષાસૂત્ર મૂકેલું છે ન હોય તો અહીંયા સ્થાપન કરવું હતું રક્ષાસૂત્ર આપજો એમને આપો એક એક આપી દો ભગવાન સાથેનું બંધન સ્વીકારીએ છીએ દેવ કાર્ય કરવા માટે આપણે ભગવાન સાથે બંધાવવું પડે શા માટે ઈશ્વર જો આપણી સાથે ન હોય તો આપણે સારા કાર્યો કરી શકીએ નહીં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે દેવ શક્તિઓને યાદ કરીએ કરીએ ને કે ભગવાન હવે તો અમારું કંઈ ચાલે નહીં તું જે કરે તે સાચું તો એના વિના આપણી પલ ચાલતી નથી એકબીજાને બાંધવાનું છે અને ભગવાનના કાર્યો કરવાની જવાબદારી લેવાની છે આજ સુધી ગુરુદેવ એમ કહેતા કે સાધના ઉપાસના અને આરાધના જાતને સાધી લેવું બેસવા માટે આ 65 વર્ષની ઉંમરે હું બેસી શકું પણ તમે જુવાનિયા નહીં બેસી શકે કેમ તો કે જાતને સાધી લીધી નથી પ્રિપેર થવું પડે મેન્ટલી અને તો બેસી શકીએ આપણે ઠાની લેવાનું કે આજે તારી સામે બેઠો જ છું તું જે કરે તે સાચું થોડીક વાર આમ તેમ થાય પગમાં પછી એ તો એ જ શક્તિ મૂકે એની પાસે તાકાત છે એટલી કે એક ભીમની અંદર 100 હાથીનું બળ મૂકી દીધું અને દુર્યોધનને પરાસ્ત કર્યો કર્યો ને એની પાસે શક્તિ છે એને મનોમન કહેતા રહેવાનું કે માં આ પગમાં કંઈ થાય જો તું જોજે મને બેહવાની શક્તિ આપજે હું તો ટસની મસ થવાની નથી એ શક્તિ માગવા માટે એની સાથે આજે બંધાવવાનું છે પરણિત બહેનો ડાબા હાથે બાંધો બાકીના બધા જમણા હાથે જે હાથમાં બાંધો એની મુઠ્ઠી વાળેલી રાખજો હે ને બાંધો એકબીજાને અરસપરસ ઓમ યદા બંધનમ દાક્ષિણ્યમ હિરણ્યગ્વમ શતાનિકાય સુમનસે માનઃ તન્મયા બધામિ સત શરદાયુષ્માન જરદષ્ટિર યથા સમમ ઓમ યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વામ પ્રતિ બધામિ રક્ષેમાચલમાચલ રક્ષા મધ્ય સ્થિતો બ્રહ્મા રક્ષા મધ્ય સ્થિતો વિષ્ણુ રક્ષા મધ્ય સ્થિતો રુદ્ર રક્ષા રક્ષતુ સર્વદા સર્વદા સર્વકાર્યે સુનાસ્થિતે સામ મંગલમ એ સામ હૃદિસ્થો ભગવાન મંગલાય તનો હરિ બાંધી લીધું રક્ષાસૂત્ર હવે આ કલશનું પૂજન કરવાનું છે આપો કોઈ પણ એક કપલને કલશ બેન જરા કલશ આપી દેજો આ લોકોને અહીંયા જ આપી દો જગ્યા ઉપર આ લોકોને આપો ને એટલે આ લોકો પેલા લોકો ગણપતિ પૂજન કરે ના તમે લઈ લો ભાઈ આત્મા આત્મા આપો નીચે નથી મૂકવાનું હમણાં આમ આમ પકડો ભાઈ બંને હાથ આમ કરાવો નીચેથી હા એમ બેન તમે સાથે પકડો આપણે બધા હાથ જોડી રાખીએ 33 કોટી દેવો કલશમાં વિદ્યમાન છે એમનું આવાહન કરી રહ્યા છે ભાવ સાથે દેવોને યાદ કરજો ઓમ તત્વયામિ બ્રહ્મણા વંદમાન સદા સાસ્તે યજમાનો હવીર્ભિઃ અહેડમાનો વરુણેહ બોધ્ય ઋષભમ સમાન આયુઃ પ્રમોષિઃ ઓમ વરુણાય નમઃ વરુણ દેવતાયમ આવાહયામિ બેન તમે જરાક ચોખા જમીન ઉપર મૂકી દો થોડાક મૂકો તમારી પાસેથી નજીકથી મૂકો થોડાક થાળી આ બાજુથી રાખો થોડી બોની બોની આમથી થાળી આમથી રાખો ચાલો હવે બંને જણાની વચ્ચે રાખો એ ચોખા એટલે પૂજા કરવાની છે તમારે બંને આમથી ખસેડી લાવોની વચમાં હા મૂકવાનું છે ચોખા પર ઉભા રહો ચાલો બેન હવે તમે પકડો
मुकी दो स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। बोलिए कलश भगवान की जय। चलो भाई हवे तमारे आ वच्चे नी बे आंगळी थी कंकुना तिलक करवाना कलश ने चढ़ता पांच पांच तिलक कलश ने करवाना छे। बेन तमे नाळियेर पकड़ी राखो ऊपर आम हाथ राखो एटले गबड़ी नहीं जाए। नाळियेर पर हाथ राखो आम बस गबड़ी नहीं जाए। पांच बाजू कलश नी फरते ओम गंधम विलेपयामि गंधम विलेपयामि। कलश नी फेरवता तमे तमारो हाथ फेरवता रहो। गंधम विलेपयामि त्रण थया चार अने पांच पांचमो करो हजू तिलक। चालो बेन हवे तमे नाळियेर ने चार बाजू करो। ओम ऋग्वेदाय नमः अजुर्ववेदाय नमः सामवेदाय नमः अथर्ववेदाय नमो नमः। नाळियेर धरती नु प्रतीक छे। धरती नी उपर जे कई संपत्ति छे सौनु साथे पूजन थाय छे भाव साथे। फूल कंकु अने चोखा पकड़ी राखो तमे बन्ने जणा। आपणे बधा हाथ जोड़ी राखीए। फूल ने कंकु में जरा रोरी लो अने पकड़ी राखो। बन्ने जणा पकड़ी राखो फूल कंकु चोखा। 33 कोटी देवोनु आवाहन करेलू छे एमना आदर सत्कार माटे आपणे ननकड़ी प्रार्थना बोलीशुं। पकड़ी राखजो। ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रिता मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा श्रुता कुक्षो तु सागरा सर्वे सप्तद्वीपा वसुंधरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वण अंगेश्च सहिता सर्वे कलशंतु समाश्रिता अत्र गायत्री सावित्री शांति पुष्टि करी सदा त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणः प्रतिष्ठिता शिवः स्वयं तमेवासि विष्णुस्तं च प्रजापति आदित्यावसवो रुद्रा विश्वदेवा सपेतृका त्वयि तिष्ठन्ति सर्वे अपि यतः कामफलप्रदा त्वत्प्रसादादिदं यज्ञं कर्तुमिहे जलोद्भव सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा प्रसन्नो भव सर्वदा। अवे बेन तमे बने जणा नाळियेर उचकीने अंदर मूकी दो। बहनो बहनो भाईओ पकड़ी राखजो। फूल कंकु अने ચોખા નાળિયેર ઉંચકી લો અને અંદર મૂકી દો। બેન તમારું ફૂલ પણ અંદર મૂકી દો। તતો ગંધમ પુષ્પમ અક્ષતાન કલશ દેવતાયમ સમર્પયામિ। હવે તમે ઉપર ચડાવી દો બંને ભાઈઓ ઉપર ચડાવી દો। કઈ નહીં પડી જાય નીચે તો। ચાલો હવે ભાઈ તમે બે હાથથી ઉંચકીને પછી પકડેલો એ રીતે કલશ પકડીને ડાબી બાજુ હૃદય ટચ કરવાનું અને કપાળ ઉપર શું બોલવાનું। हे 33 कोटी देवो मारा हृदय में हमेशा निवास करो अमने तमारा चरणों में राखो ए भाव साथे कलश ने टच करो। दरेके चारे चार जने करवानुं छे। पहला डाबी बाजू हृदय अने पछी कपाड़ ऊपर। हे 33 कोटी देवो मारा हृदय में हमेशा निवास करो अने मस्तके लगाड़ो त्यारे बोलो के अमने हमेशा तमारा चरणों में राखजो ए भाव साथे। तमे पण कई नहीं फूल पड़वा दो कई वांधो नहीं પહેરાવેલો છે હાર એટલે કઈ વાંધો નહીં। ચાલો તમે લઈ લો એ રીતે। આ ફૂલ પડ્યું ને ભાઈ એ ચોખાના મંડળ પાસે મૂકી રાખો। કલશ આપણે ત્યાં જ મૂકવાના છે બસ। ચાલો ચાલો 33 કોટી દેવોનું આવાહન કર્યું છે એમના મુખ્ય મુખ્ય પ્રતિનિધિ દેવોને આપણે નમસ્કાર વંદન કરી લઈએ છીએ। कलश बेन तमे लई लेजो अने आ चोखाना मंडळ उपर पधरावी दो। हाथ जोड़ी राखे नमः नमः बोला एटले माथू नमावता रहेजो। जे देवोना नाम लेवाय एनु ध्यान करता रहेजो। ओम सिद्धि बुद्धि सहिताय श्रीमन महागणाधिपतये नमः। ओम लक्ष्मी नारायणाभ्याम नमः। ओम उमा महेश्वराभ्याम नमः। ओम वाणी हिरण्य गर्भाभ्याम नमः। ओम सची पुरंदराभ्याम नमः। पोतपोताना माता पिता ने याद करीने नमस्कार करजो। ओम माता पितृ चरण कमलेभ्यो नमः। ओम कुल देवताभ्यो नमः। ओम इष्ट देवताभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम स्थान देवताभ्यो नमः।
ओम वास्तु देवताभ्यो नमः, ओम सर्वेभ्यो देवेभ्यो नमः, ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः, ओम सर्वेभ्यः तीर्थेभ्यो नमः, ओम एतत् कर्म प्रदान श्री गायत्री देव्यै नमः, ओम पुण्यं पुण्यहं दीर्घमायुरस्तु, गणपति पूजनम। 33 कोटी देवोना पूजन अर्चन बाद आपणी संस्कृतिना प्रधान देव भगवान गणेश विघ्न करता पण छे अने विघ्न हरता पण छे। सद्बुद्धिना दाता छे भगवान गणेश। भाई तमे जमणा हाथमां गणपति बापानी मूर्ति लई लो, डीश तमारी पासे राखो। चालो जमणा हाथमां पकड़ी राखो, बेन तमे चपटीक ચોખા પકડી રાખો। વિઘ્ન વિનાશક દેવ ભગવાન ગણેશનું આપણા દેવકાર્યમાં આવાહન થઈ રહ્યું છે। ભગવાન ગણેશને પ્રાર્થના કરીએ કે પ્રભુ આવો, અમે અબુદ્ધ છીએ, હે ને, સૌને જન્મતાની સાથે પૂરેપૂરું જ્ઞાન મળતું નથી। બ્રહ્માજીનું ઉત્પત્તિ થઈ તો પોતાને પણ જ્ઞાન નહોતું કે સૃષ્ટિનું સર્જનું કેવી રીતે કરી શકીશ, હે ને। ભગવાન પોતે શેષ સૈયા ઉપર ફોડેલા, એમણે આજ્ઞા કરી કે ભાઈ આ શક્તિ હું મોકલાવું છું, એને પ્રદાન કરી લ્યો, અને એ શક્તિના માધ્યમથી એમણે સૃષ્ટિનું સર્જન કર્યું। કઈ શક્તિ હતી એ? ગાયત્રી મહામંત્ર। ભગવાન વિષ્ણુના મુખમાંથી નીકળેલા શબ્દો જે સૂર્ય શક્તિ ધરાવનારા હતા, સૂર્ય જેવા ચમકતા હતા, અને એટલે એનું નામ સૂર્ય મંત્ર છે। તો આપણે ભગવાન ગણેશને પ્રાર્થના કરીએ, દરેક દેવો વતી એમનું પૂજન થઈ રહ્યું છે ભગવાન ગણેશનું। આવો હૃદયના પૂરા ભાવ સાથે આવાહન કરીશું। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજ્જિતાય નાજ્ઞાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમઃ। અભીપ્સિતાર્થ સિદ્ધ્યર્થં પૂજિતો યઃ સુરાસુરૈઃ સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભં નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા તતો ગણપતિ દેવતાયં આવાહયામિ। બેન તમે તમારા હાથમાં જે પકડેલું છે એ ડીશમાં મૂકી દો પાન ઉપર, અને ભાઈ તમે બે હાથથી એની ઉપર બેસાડી દેવાનું છે। બેન તમે ભાઈનો હાથ પકડો। સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ। બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી। જેનો અવાજ તો આવતો જ નથી, કેમ ભાઈ? આ સમાજની વાડીમાં ભેગા થાય ત્યારે જે બોલવાની કઈ બંદી હોય તો મને આપી દેજો પાપ, પણ જે તો બોલાય હવે, જે કોણ ની બોલે ખબર છે? કોણ ની બોલે નથી ખબર? રામ અને રાવણનું યુદ્ધ ચાલેલું છેલ્લો દિવસ, રાવણને ખૂબ જ્ઞાની હતા, રામને પણ ચડી જાય એટલા ચડિયાતા જ્ઞાની હતા, તપસ્વી પણ હતા, એને ખબર જ કે આજે મારું પૂરી વાત, એટલે એણે સેનાપતિને બોલાવ્યા કે ભાઈ આપણી સેનાને રામ જેવી સેના બનાવી દેવ, તો રામથી ઓળખાય નહીં એટલે સેનાને મારે નહીં। અસુરો તો અનેક રૂપ લેવામાં માહિર હોય છે, તો એમણે તો બધાને રીંછ અને વાનર બનાવી દીધા, યુદ્ધના મેદાન ઉપર આવી ગયા, રામચંદ્ર ભગવાન આવી ગયા અને જોયું, હનુમાનજી બાજુ ઈશારો કરીને જુએ, વોટ હેપન, શું થયું, આજે સમપક્ષવાળા કેમ નથી દેખાતા? હનુમાનજી કે ઓહો ભગવાન, એમાં હું મોટી વાત છે, હું હમણાં બતાવી દઉં તમને। અને હનુમાનજીએ શું કર્યું ખબર છે? બોલીએ રામચંદ્ર ભગવાન કી। આપણા વાળા હોય તે જે બોલે, રાવણ વાળા બોલે એટલે આપણા વાળા હોય તો જે બોલતા રહેજો, એમાં પાપ લાગે તે મારું જ છે, બરાબર? ચાલો તો આગળનો ક્રમ છે, ભગવાનનું પૂજન કરવા જઈ રહ્યા છે ગણપતિ બાપાનું। ભગવાનને સૌથી પહેલાં તો તમારે બંને કપલે પ્રાર્થના કરવાની કે ભગવાન અમારા પોતાના ઉપર, અમારા ઘર પરિવાર ઉપર, ફેમિલી સર્કલ ઉપર, કુટુંબમાં, મહોલ્લામાં, આ ગામ ઉપર,
અને તેથી વિશેષ આ દેશ ઉપર કઈ સંકટ આવવાનું હોય તો તેનું તમે નિવારણ વિઘ્નહર્તા દેવ છે। અને આજના સુંદર દિવસે તમને ગણપતિ પૂજનનો મોકો મળ્યો ભાઈ, તમે હાથ આપી રાખજો, બંને જણા ભાવ રાખજો કે અમારા પ્રતિનિધિ આ પૂજા કરી રહ્યા છે, હે ને? તો એ ભાવ સાથે ભાઈ તમારે હું સમર્પયામી બોલું ત્યારે ત્રણ વાર પાણી ચડાવવાનું છે બેન, તમારે હાથ પકડી રાખવાનો ભાઈનો, બરાબર? ભાવ શું કરવાનો? મારા વિઘ્ન હરો શ્રી ગણેશ ગજાનન સુંદાળા, તમે સંકટ ના હરનાર ગજાનન સુંદાળા। વિઘ્ન હરતા છે, વિઘ્ન કરતા પણ છે, એને પ્રાર્થના જ કરવાની કે અમારા ઉપર કોઈ વિઘ્ન સંકટ આવવું જોઈએ, તમે નિવારણ કરજો, તમારી પ્રાર્થના સાંભળે એવો ભાવ ઉમેરજો તમે પણ, હે ને? ચાલો ત્રણ વાર સમર્પયામી બોલું ત્યારે, તતો ગણપતિ દેવતાયમ આસનમ સમર્પયામિ, આપી દો, સમર્પયામી બોલાય એટલે આપી દેવાનું, પાદ્ય પાદ્યમ સમર્પયામિ, અર્ઘ્યમ સમર્પયામિ। હવે ચમચીમાં પાણી તો લેવાનું પણ સાથે લાલ ફૂલની પાંદડી મૂકી આપો। અર્ઘ્યાન તેના આચમનિયમ સમર્પયામિ, ફરી પાછા ત્રણ વાર પાણી આપવાનું છે સમર્પયામી બોલાય ત્યારે, ગંગા સ્નાનમ સમર્પયામિ, યમુના સ્નાનમ સમર્પયામિ, સરસ્વતી સ્નાનમ સમર્પયામિ। હવે પંચમ્રત આપો એમને, ભાઈ તમે ડાબા હાથમાં પકડી લેજો બાઉલને, આપણે બધા હાથ જોડી રાખીએ, આ પાંચ દ્રવ્યો ભગવાનના આપેલા જ છે, આપણું કંઈ એમાં છે નહીં, તો શું કરીશું? આપણે આપણો ભાવ ઉમેરવાનો છે ભાઈ, અમે એકવાર મંત્ર બોલીએ ગાયત્રી મહામંત્ર ત્યારે તમે ચમચી અંદર ફેરવતા રહેજો, આ પંચામૃત બની રહ્યું છે, ભાવ ઉમેરો એવો કે પંચામૃત આ તમારા મારા જીવનમાં કંઈક ઉજાગર કરી જાય એ ભાવ સાથે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। પંચામૃત ચઢાવીએ તે પહેલા એની વિશેષતા જાણીએ તે પહેલા ગાયત્રી મહામંત્રની વિશેષતા મારે કહેવું પડે એવો માહોલ છે આ, કેમ કહેવાની છું ખબર છે? અહીંયા બેઠેલા ગાયત્રી યજ્ઞમાં છે પણ બધા ગાયત્રી મંત્ર બોલતા નથી, તમને ખબર છે ગાયત્રી મંત્ર શું છે? નથી ખબર? અમેરિકાની નાસા લેબોરેટરીમાં એને રિસર્ચ કરવામાં આવેલો, હાવર્ડ યુનિવર્સિટીમાં એનું રિસર્ચ થયેલું, અનેકો યુનિવર્સિટીમાં એને રિસર્ચ કરવામાં આવેલું, શું નિષ્કર્ષ છે એનો? તો કે ગાયત્રી મહામંત્ર એક વાર બોલીએ તો 1,10,000 વેવ્સ બહાર આવે છે, અને તમારા મારા જાણે અજાણ્યે થયેલા પાપ તાપનું શમન કરનારી એક દિવ્ય શક્તિ છે, સતત એને મુખમાં રાખો, બોલતા રહેવું, અને અહીંયા વિધિ વિધાનમાં પણ નથી બોલાતો, તો ગાયત્રી મહામંત્ર છોડવા જેવો નથી। એસ જે વીસ તમારા ઈષ્ટ જે હોય તે ભલે પકડો, તમારા ઈષ્ટને રાખો હૃદયમાં, પણ ગાયત્રી મહામંત્ર સાથે લઈને ચાલો। આવનારા દિવસો અમે તો ઉંમરવાળા છીએ, એક પગ સ્મશાનમાં એક આ સંસારમાં, પણ તમને ખબર પડશે બેટા કે ગાયત્રી મહામંત્રનો પ્રભાવ શું છે આવનારા દિવસોમાં। આ 2024ની સાલ એટલે સતયુગની શરૂઆત તમે જોઈ કે થઈ ગઈ છે, તમારી અને મારી દ્રષ્ટિ બદલાઈ જોવાની તો ખબર પડે કે યુગ ક્યાં જઈ રહ્યો છે। ભાઈઓ બહેનો અહેસાસ કરવા શીખો, અને તે દિવસે ગાયત્રી મહામંત્ર તમને ફલિત થતો દેખાશે, આજે નહીં દેખાય, કેમ? પારસમણિ એક પથ્થર છે, એ લોખંડને ટચ કરે તો સોનું બનાવી દે, પણ એની ઉપર જો કપડું લપેટીને લોખંડની પેટીમાં મૂકીએ તો લોખંડની પેટી સોનું બનતી નથી, કેમ ભાઈ? ખબર છે, એ પથ્થરની ઉપર કપડાનું આવરણ છે, એ જ રીતે તમારી અને મારી અંદર પણ માયાનું આવરણ છે, એને હટાવીએ નહીં ત્યાં સુધી આ મંત્ર આપણને ફલિત થતો નથી।
दैट्स वेरी इम्पोर्टंट फॉर एवरीबडी है ने। आ गायत्री महामंत्र जीवो तेवो नथी अने आजनु आ देव कार्य ए कोई जीव तेवो नथी। हूँ पोते करावु छू, मने पण अफसोस थाय छे के तमे करनार छो। यस कीर्तिना भागीदार तमे छो, कईक ने कईक मेळवी तमे रह्या छो, ए हूँ जोई शकुं छू, तमे जोई शकता नथी भाईओ बहेनो। तो गायत्री महामंत्र छोड़वा जेवो नथी। अमे अंदर जोड़ाया छीए एटले कहीए छीए नो वे। ऑलरेडी गुरुदेव स्थापना कर्या पछी आज सुधी में 51 करोड़ व्यक्ति सक्षम कार्यकर्ता छे एमनी पासे, के जे सत्ते एक दिवस मंत्र बोलशे तो आ धरती पर शू सर्जाशे एनी तमे कल्पना पण नहीं करी शको, बिलीव नहीं करी शको तमे। ए पावर छे गायत्री महामंत्रनी अंदर। एटले एनु सतत रटण करता रहो, तमारी गाली जहाँ अटके त्यां मंत्र शुरू करो, जो जो ऑटोमेटिक रस्ता खुला थता जशे। पण साथे विश्वास जोईए, विश्वास भगवान शिवनुं नाम छे अने श्रद्धा मां उमिया पार्वती। आ जोड़ू विश्वास अने श्रद्धानुं जोड़ू साथे हशे तो तमने दरेक वस्तु फलित थाय, आजनुं आ देव कार्य पण फलित थाय। तो ए भाव साथे बेन तमे भाईनो हाथ पकड़ी राखजो अने पांच वार आपवानुं छे ते पहेला जाणी लईए के पहेलुं तो लीधुं दूध, शा माटे? दूध सात्विक छे, शुद्ध छे अने निर्मल छे। शुं प्रार्थना करिए गणपति बापा ने के भगवान शुद्ध निर्मल अने सात्विक मारू जीवन पण बनावजो दूध जेवुं। बीजुं लीधुं दही, संगठन नो गुण धरावे छे। बेन तमारे प्रार्थना करवानी के अमे घरना जेटला सभ्य छीए, एक टीपु एक ज टीपू एक ज टीपू बस 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 अमे जेटला घरना सभ्यो छीए एटला मत जुदा होय पण मन अमारू एक होवू जोईए, आ दहीनो गुण छे। त्रीजी साकर लीधी मीठास माटे, शा माटे? तो के तमे दंपति छो, दंपति ए भगवानी संपत्ति छे, एमां क्यारे पण कड़वाश आवी जोईए नहीं। केटलाक भाईओ बहनों तो मने के यज्ञ पूरो थाय ने त्यारे आवीने के जया बेन हारा बधी हाची वात, पण अमा तां तो बहु पी एटले कई दाड़ो वरे नहीं। आपणे एक बीजा ने पूछी पूछी ने मळेला नथी। जोड़ू तो भगवान निर्माण करेलू छे, यू एक्सेप्ट इट, एक्सेप्ट करवा शीखो। अने जेने एक्सेप्ट करी लीधु एनु जीवन धन्य बनी गयु, केम के एनी मर्जी छे, एनी मर्जी थी जे काम थाय ए सारा ज थवाना। आपणे आपणी मर्जी चलाववा जोईए तो एमां हकार रहे नहीं, मजा नहीं आवे। एटले एक्सेप्ट करी लो हे ने। चौथुं छे घी। घी शा माटे लीधुं? स्नेही पदार्थ छे, जेम जीवनमां मीठास जरूरी छे एकबीजाने माटे, तेम स्नेह पण जरूरी छे। वृक्ष वनस्पति पशु पक्षी दरेकने माटे स्नेह राखो, दरेक जीव माटे स्नेह आ घी आपणने शीखवे छे। अने छेल्ले आवे छे मध। मधमाखी आ धरती उपरनो श्रेष्ठ कार्यदक्ष जीव छे। भगवान पासे कार्यदक्षता मांगो के भगवान हूँ क्यारे पण खाटलो पकड़ी ले नहीं, जीवू त्यां सुधी मने चालतो ने चालतो राखजो। आ प्रार्थना करवानी छे। हमणा ने बहनों दीकरीओ तो क्यारे 12 वागे ने क्यारे सूई जाइए, ऊँघवानी वात करे। अमारा समय में मारा ससरा एम कहता के जुवानी में ऊँघवानुं केवुं रही, 40 वर्षनी वय सुधी तमे ररो कमाओ मेळवो, काम करवानी अवस्था छे, करी ज लो, मेळवी लो, पाछळनुं जीवन आरामथी जीवी शकशो हे ने। एटले आ टीचर लोकोने बीजी बधी जॉबमां रिटायर करवामां आवे के हवे उमर थई गई, હવે કામ નહીં કરવાનું, શાંતિથી ફરો, ખાઓ, પીઓ, મોજ મજા કરો। પણ યુવાનીમાં મોજ મજા કરવાનો સમય નથી, યુવાની જાણે વેડફી દીધી એના હાથમાં કાંઈ રહેતું નથી। તો આવો આ 5 વસ્તુ ચઢાવતી વખતે ભાવ રાખો, તમે પણ પકડી રાખજો બેન। તો સમર્પયામી બોલું ત્યારે આપજો, તતો ગણપતિ દેવતાયામ પયસ્નાનમ સમર્પયામી, દધિ સ્નાનમ સમર્પયામી, शर्करा स्नानम समर्पयामी, घृत स्नानम समर्पयामी, मधुपर्क स्नानम समर्पयामी। साइड पर मुकी दो बाउल,
હવે આપણે બાપાને ચોખ્ખા પાણીથી નવડાવવાનું છે બેન, તમારે ચમચીથી પાણી આપવાનું છે ભાઈ, તમારે એ ડીશમાં બે હાથથી બચ્ચાને નવડાવીએ ને તેમ ચોખ્ખા પાણીથી નવડાવો. મનમાં ભાવ શું કરવાનો છે? મનમાં ભાવ કરવાનો કે ભગવાન અમારા અનિષ્ટનું તમે નિવારણ કરજો. ગં ગણપતે નમઃ બોલતા રહેજો, હે ને, ગં ગણપતે નમઃ મનોમન બોલતા રહેજો. નારદ વાચ પ્રણમ્ય, ચમચીથી આપો બેન, લોટાથી નહીં, નવાનું આપણે ગ્લાસથી કે સેન્ટથી નહીં, નાનું પાત્ર લઈએ ને. નારદ વાચ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવકત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્રો ધૂમ્રવણ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશીમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનન દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યમ યપઠે નર ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લપ્તે વિદ્યામ ધનાર્થી લપ્તે ધનમ પુત્રાર્થી લપ્તે પુત્રાન મોક્ષાર્થી લપ્તે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્ભી માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લપ્તે નાત્ર સંશયઃ અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદત. આ ચોખ્ખો નેપકિન તમને આપે છે એનથી ભાઈ તમે લૂછી લો, પાણીવાળી ડીશ કુંડની નીચે જવા દો. ચાલો ચાલો એને બીજી ડીશમાં જરા ચોખા મૂકી આપો બેન તમે. બેન તમે હાથ પકડો ભાઈનો, ચાલો બે હાથથી બેસાડો ભાઈ. નહીં ને આવ્યા બાપા, આપણા મહેમાન દેવ છે, સૌ દેવોમાં બુદ્ધિશાળી દેવ છે, એમની શક્તિ આપણે માંગીએ છીએ. ચાલો હવે તમારી થાળીમાં વસ્ત્ર ઉપવસ્ત્ર લાલ નાણાછડીનો ટુકડા મૂકેલા હશે, ગોળ એક એક લઈ લો બંને જણા. ભાઈ તમારે ભાવ કરવાનો કે હું પીતાંબર લાવેલો છું. બેન તમારે ઓળવાનું વસ્ત્ર લાવેલા છે એવો ભાવ કરવાનો છે. તમે હાથ આપી રાખો. તતો ગણપતિ દેવતાયમ વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ, પહેરાવી દીધું. હવે જનોઈ લઈ લો ભાઈ, સફેદ દોરો છે, પાણીના છાંટા નાખો ઉપર, કંકુનું તિલક કરો એક છેડા ઉપર, લાલ ફૂલની પાંદડી સાથે. ભાઈ તમે લઈ લો, વચ્ચેથી ખોલીને પહેરાવી દો બાપાને. બેન તમે ભાઈનો હાથ પકડી રાખજો. તતો ગણપતિ દેવતાયમ દીક્ષા અર્થે યજ્ઞોપવિતમ સમર્પયામિ, ભાઈ તમે કંકુનું તિલક કરો બાપાને. કુંકમમ કામના દિવ્યમ કામેના કામ પૂજિતમ, બેન તમે ચોખા લગાડી સન્માન કરો. અક્ષતાન અક્ષતાન ગણપતિ દેવતાયમ સમર્પયામિ, લાલ ફૂલ ચડાવો બંને જણા. રક્તવર્ણ પુષ્પમ ગણપતિ દેવતાયમ સમર્પયામિ, ચાલો ચડાવી દીધું. હવે દરોય છે, જરા જરા ચડાવો તમે હો, ચાલો દરોય આપી દો. ચાલો ચડાવો. કાંડાત કાંડાત દુર્વાનકુરમ સમર્પયામિ, હવે તમારી થાળીમાં ફળ મૂકેલું છે આપો. નૈવેદ્યમ નિવેદયામિ, આપી દો. પાનબીડું પણ છે, આપી દો. તાંબુલ પૂકી ફલાની ગણપતિ દેવતાયમ સમર્પયામિ, હવે અબીલ ગુલાલ ચંદન બધું જ મૂકેલું છે, તે એક એક વસ્તુ વારા પર આફતી. પહેલું વ્હાઈટ બંને જણા લેજો, ચપટી ચપટી આપો ઉપર, માથા ઉપર. અબીલે આયુષ્ય વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિદ્રવ્યાણીમ ગણપતિ દેવતાયમ સમર્પયામિ. ઓમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હર્તે નિત્યમ લક્ષ્મી સ્થિષ્ઠતિ સર્વદા, હાથ લૂછી લેજો. હવે અહીંયા દીવો બળે છે, જમણાથી દીવાનું આમ દર્શન કરાવો. દીપમ દર્શયામિ દીપમ દર્શયામિ દીપમ દર્શયામિ, ધૂપ સડીનો ધૂપ આપો. ધૂપમ આગ્રાપયામિ ધૂપમ આગ્રાપયામિ ધૂપમ આગ્રાપયામિ. હવે આવે છે મહત્વની વાત,
भगवान ने दक्षिणा आपवानी है ने, शू आपवाना दक्षिणा में? आजनो आटलो सुंदर दिवस तमने मनुष्य रूप आपेलू छे अने आजे आवा सुंदर दिवसे पूजा करवानो लाभ मळ्यो, तो कंईक तो भगवान ने आपीए ने, शू आपवानुं? मैं आगळ वात कीधी तेम दरेक जीवोनी पासे आवा देवकार्यो करवानी शक्ति नथी। गाय भैंस कूतरा बिलाड़ा माखी मच्छर चाँचण माकण कोई करी शके ना, तमे अने हूँ मनुष्य रूपे छीए करी शकीए। आजनो समय कयो चाली रह्यो छे? तो के युगनो संधिकाळ। भाईओ बहनो, एक युग बदलावो आपणा समयमां मनुष्य तरीके एक सौभाग्यनी वात छे। केटलाक आवीने जता रह्या, केटलाक आववाना बाकी छे। आपणे छीए अहींया तो कंईक ने कंईक वातावरण एवुं बनावीए કે આ વાતાવરણ દેવમય બની જાય। જેને પણ મળો તેને બે વાતો સારી અને સાચી કરો। વાતાવરણ તૈયાર કરવાનું છે ધરતી ઉપર, શા માટે? તો કે સતયુગનો પાયો નંખાઈ ગયો છે, દેવો ઉપર કાર્યરત છે, એમને સુગમ બનાવવા માટે ધરતી ઉપર કાર્ય કરવાનું છે આપણે। જેમ કે ભગીરથ રાજાએ સગર રાજાના 60,000 પુત્રોને સજીવન કરવા માટે તપ કર્યું, ગંગા માતાને પ્રસન્ન કર્યા, પણ ગંગા માતાના પ્રવાહને ઝીલવા માટે તૈયાર કોણ છે? એવી કોઈ શક્તિ જોઈએ ને, એ જો સ્વર્ગમાંથી સીધા આવે તો પાતાળમાં પહોંચી જાય, ધરતીમાં એનો ભાર નહીં ઝીલી શકે। તો ભગવાન શિવને તૈયાર કર્યા, એમણે એની જટા ખોલી અને માને ધારણ કર્યા પછી ધીમેથી ધરતી ઉપર મૂક્યા એમને। તેમ સતયુગ આવવા માટે તૈયાર છે, પણ ધરતી ઉપર એવું વાતાવરણ પણ જોઈએ કે આ સતયુગ ટકી શકે, આગળ ચાલી શકે, વધી શકે। એ બનાવવા માટે તમારે અને મારે સક્ષમ થવાની જરૂર છે। શું કરવાનું છે એને માટે? એટલીસ્ટ આપણા પોતાના ઘરની માટે તો આપણે કરી શકીએ ને, ઘરમાં ઘરમાં દરેક વ્યક્તિ ઘરમાં કરે તો વાતાવરણ શુદ્ધ બને। શું કરવાનું છે? રોજ સવારે ઉઠો ત્યારે 11 વખત ગાયત્રી મહામંત્ર બોલવાનો, સૂતી વખતે ગાયત્રી મહામંત્ર બોલવાનો। હું પરિવારમાં જોડાઈ છું એટલે ના, આખા દિવસ દરમિયાન જાણે અજાણે થયેલા પાપોના શમન કરવા માટે રાત્રે બોલીને સુવાનું છે। સવારે કોઈ ખોટા કામ ન થાય એની વિનંતી કરવા માટે મંત્ર બોલવાનો છે કે ભગવાન અમને આખો દિવસ સદબુદ્ધિ આપજો કે અમે સન્માર્ગે ચાલી શકીએ। સદબુદ્ધિ હોય તો જ સાચા માર્ગે ચાલીએ, દુર્બુદ્ધિ હોય તો ખાવું પીવું પહેરવું ઓઢવું મોજ મજા કરીને પહોંચી જવાના, તે એવું ચાલે નહીં। કલયુગ જાય છે, સતયુગ આવે છે, યુગનો સંધિકાળ, એમાં તમે અને હું મનુષ્ય રૂપે કંઈ કરી જઈએ એ ભાવ સાથે। ત્યારબાદ દરેક ફંક્શનની અંદર ખોટા ખર્ચા। લગ્ન છે તો ધુમાડા નીકળી જાય, કોના? ફટાકડાના। ફટાકડા ફૂટે એટલે રૂપિયા જ બળે, જેની કોઈ જરૂર નથી, ઉપરથી વાતાવરણ અશુદ્ધ બને। આ સામગ્રી જે બળે એનો ધુમાડો કેટલો ગંદો છે, નાના બાળકોને તો તરત ઇફેક્ટ કરે, વડીલોને પણ ઇફેક્ટ કરી જાય। દરેક લગ્નોમાં કે દરેક પ્રસંગોમાં ડીજે વગાડવા, આજે એટેક હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે, શા માટે? તો કે આ વાતાવરણમાં અશુદ્ધિ છે, અવાજની અવાજ થકી વાતાવરણ અશુદ્ધ બને હે ને। આ ડીજે નહીં ચાલે એનો વિરોધ કરવા શીખો, સમાજને આગળ લાવવા માટે કંઈક પ્રવૃત્તિ હાથમાં લો અને કંઈક સત્કાર્યમાં આગળ પડો। ખોટા ખર્ચા ન કરવા, ડીજેનો અવાજ બંધ કરાવવાનો, આપણે પોતે પણ માંસ મદિરાનું સેવન થાય નહીં, વ્યસનથી દૂર ભાઈઓ અને બહેનો, ફેશનથી દૂર હે ને, સાદા જીવન ઉચ્ચ વિચાર, યહી હમારી હે પહેચાન। સાદું જીવન ગમે એટલું મળતું હોય પણ જીવન સાદું જીવો, ભગવાનની નજીક ને નજીક રહેવાનો પ્રયત્ન કરો। તો જમણા હાથમાં જરા ચોખા લઈ લો, જરા જરા આજના સુંદર દિવસે તમને અહીંયા પૂજામાં બેસવાનો મોકો મળ્યો, તે એક સારો સંકલ્પ લેવાનો। સૌથી પહેલી વાત તો વહેલા ઉઠવાનું અને વહેલા સુવાનું, રાતે વહેલા સૂઈને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે આ શરીર, મળસ કે 3-6 નો સમય, એટલે શું કહેવાય શાસ્ત્રોમાં? બ્રહ્મ મુહૂર્ત, એક્ઝેક્ટ રાઈટ। રાત કે 30 રે પ્રહર કો એક દોલત લૂંટાઈ જાતી હે,
जो जागत है वो पावत है, जो सोवत है वो खोवत है। रात का तीसरा प्रहर कौन सा है वो ही मालूम नहीं है। ब्रह्म मुहूर्त 3 થી 6 સુધી માં આપણી ઉત્તરે એકદમ ઊંચો શિખર આવેલું છે હિમાલયનું, બરફથી છવાયેલો ભાગ એને હિમાલય કહેવાય। એની અંદર આજે પણ શાસ્ત્રો આપણા કહે છે કે 86,000 ઋષિમુનિઓ તપ કરે છે। વિશ્વ કલ્યાણ વિશ્વ શાંતિ માટે આ તપ શક્તિનો 1/10 ભાગ મળસ્કે છોડવામાં આવે। એ શક્તિને જેમણે ધારણ કરી દીધી એને માનગી ટચ કરી શકતી નથી, એટલે શરીર સુખમાં રહે છે। બળ બુદ્ધિ ધન વધે એટલે જીવન પણ સુખી બને। તો આપણે વહેલા ઉઠવું જોઈએ, આપણી બહેનો તો 12 વાગ્યા સુધી નહતી જ નથી, તો એવું ચાલે નહીં। કોઈ પણ કામ કરો તે પહેલા 2-4 લોટા પાણી શરીર ઉપર નાખો, નહીં લેવાનું અને ભગવાન અગ્નિ પાસે પહોંચવાનું। કેટલાક બહેનો તો પતિદેવ નોકરીએ જતા હોય એટલે ઉતાવળ ટિફિન બનાવવાની, તો પહેલા ચૂલો ચાલુ કરી દઈ ના। અગ્નિ ભગવાન રોજ પ્રગટ થાય આપણા ઘરમાં જીવંત, એની સામે આપણે ગમે તેવા જઈએ, આ કેટલી વાજબી વાત છે। તો એ પ્રણ લેવાનું કે હું નયા વિના ચૂલો પ્રગટાવીશ નહીં। નારી એ નારાયણીનું રૂપ છે ભાઈ। નારાયણી કોણ છે? ભગવાન નારાયણની પત્ની લક્ષ્મીજીને નારાયણી કહેવામાં આવે છે। અને એ નારાયણી જો આવી બની જાય ઘરની અંદર તો ઘરની દશા શું થાય? બહેનો ઉપર ભાર આવે છે આ કામ વાતનો, બહેનો અજીબી સમય છે, સુધરી જાઓ। તમે જોજો પછી ઘરમાં કોઈ વો આમ તેમ નહીં કરે, બચ્ચા બી આમ તેમ નહીં કરે, કેમ કે આપણે પોતે એવા સક્ષમ છીએ, અને તો ઘર વ્યવસ્થિત ચાલે। નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તેરી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ। વેદો ને પુરાણો એ નારીની ગાથા ગાઈ છે, ખબર છે તમને? એટલી નારી સક્ષમ છે। નારીની શક્તિ વિના સૃષ્ટિનું સર્જન પણ ઇમ્પોસિબલ હતું। ત્રિદેવની શક્તિમાં નારી શક્તિ ઉમેરવામાં આવેલી ત્યારે સૃષ્ટિનું સર્જન થયેલું ભાઈ, એટલી શક્તિ છે આ નારીની અંદર। પણ આપણે બૈરા બનીને જીવી રહ્યા છીએ આજે, તે એવું ચાલે નહીં। તો આ સમયની ડિમાન્ડ પ્રમાણે રોજ 10 મિનિટ ભગવાન માટે કાઢો ડેલી। હું કઈ છું જ નહીં, આઈ એમ નથિંગ, જે છે તે આ છે। સમથિંગ ઇઝ રામ એન્ડ કૃષ્ણા એન્ડ હોલ ગોડ, GOD એ આપણો શબ્દ નથી, પાશ્ચાત્ય દેશનો છે। જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, અને ડી એટલે ડિસ્ટ્રોયર। જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, ધેટ્સ કોલ્ડ ગોડ, GOD। આપણે તો ભગવાન કહીએ છીએ, હે ને? તો એને હૃદયમાં લઈને ચાલો, એ છે જ આપણી સાથે ને સાથે। ભગવાન કહે છે કે તું પોકાર કર તો હું તને મદદ કરું, બોલાવે નહીં તો ભગવાન પણ મદદ કરે। હું તારો પડછાયો છું, ભગવાન અંદરથી નીકળી જાય એટલે વ્યક્તિ ઉઠવાને સમર્થ રહેતો નથી, ગમે એવી બોડી હોય જુવાન ઉઠી નહીં શકે અને એનો પડછાયો નહીં પડે। એટલે ભગવાન કહે છે કે હું તારો પડછાયો થઈને સાથે ને સાથે ચાલું છું, તું મને પોકાર કર, તું બોલાવે નહીં ત્યાં સુધી હું મદદ કરીશ નહીં। બેટા, ભગવાન સિવાય આ દુનિયામાં કાંઈ છે જ નહીં, ઓલ આર નથિંગ। આજે દેખાઈ રહ્યું છે એ નશ્વર છે, તમારું મારું શરીર દેખાય છે એ નશ્વર છે, અંદર બેઠેલો આત્મા દેખાતો નથી, એ શાશ્વત સનાતન સત્ય છે જેને માનવું જ પડે આપણે। પણ આપણે શરીરને માનીએ, લાલે લિપસ્ટિક પાવડરના લપેટા કરીને એને જ મહત્વ આપ્યા કરીએ આપણે, તો જે અસલી છે એ સાચું છે, જે નથી દેખાતું એ શાશ્વત સનાતન સત્યને સ્વીકારીએ એવો ભાવ પેદા કરીએ તો ગણપતિ દેવતાએ આમ એક સંકલ્પ લેજો, સંકલ્પાર્થે અક્ષતાન સમર્પયામી, આપી દો બાપાને। સરસ સંકલ્પ લઈ લીધો તમે, હવે એ સંકલ્પને નિભાવવા માટે ભગવાનની દિવ્ય શક્તિ જોઈએ ને? તમે અને હું તો જરા જરા વાતે સંસારમાં લપસી પડીએ, આપણે આ બાજુ ચાલવાનું છે ને, ભૌતિક અને આધ્યાત્મિક બે સુખમાં, હવે આપણે આધ્યાત્મિક સુખમાં જવાના, તો એને માટે શક્તિ જોઈએ, તો એ શક્તિ ભગવાન ગણેશ છે। એને પ્રાર્થના કરીએ કે ભગવાન તું અમને કાયમ શક્તિ આપજે તો આ બધા વાયદા નિભાવી શકીએ, નહીં તો તું કાને હું કા।
तो एने माटे बन्ने हाथ में जरा जरा चोखा लई लो, आम आपवानुं छे बे हाथ थी, एकदम बेचा बेचा दाणा जरा जरा लई लो, बे हाथ थी आपो। ततो गणपति देवता एम सर्वभावे अक्षतान समर्पयामी, जमणा हाथ में फूल कंकु अने चोखा लई लो चारे चार जणा, डाबा हाथ में जमणो हाथ हृदय सामे राखजो। स्वस्ति वाचन मंत्रो बोलीए छीए, ओम गणनांता गणपति ग्वम हवामहे, प्रियणांता प्रियपति ग्वम हवामहे, निधिनांता निधिपति ग्वम हवामहे, वसो मम अहम जानी गर्भदमा त्वम जासी गर्भदम। ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पति दधातु। ओम पयः पृथ्व्यां पयौ सदिषु पयौ दिव्यन्तरिक्षे पयौ दाः, पयः स्वतिः प्रदिशः सन्तु मह्यम्। ओम विष्णुरराटमसि विष्णुस्न प्रस्तु विष्णुसुरसि विष्णु ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा। ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता आदित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर देवतेन्द्र देवता वरुणो देवता। ओम द्योः शान्तिरन्तरिक्ष गुम शान्तिः पृथ्वी शान्ति आपः शान्ति औषधयः शान्तिर् वनस्पतयः शान्तिर्विश्वे देवः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुम शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ओम विश्वानि देव सवितदुरितानि पराशुव यद्भद्रं तन्न आसुव। ओम शान्तिः शान्तिः शान्तिः, सर्वा अरिष्टसु शान्तिर्भवतु। मस्तके लगाड़ो ए फूलने अने भगवान गणेश ने आपो अने मनोमन प्रार्थना करो के भगवान तमारी शक्ति अमने आपजो। ए भाव साथे बोलिए, गजानन गणपति महाराज की जय। चालो हवे भाई तमारे बे हाथ थी डीश लेवानी, हृदय मस्तके टच करवानू, बेन ने आपवानू, बेन तमारे मात्र मस्तके टच करवानू। ए ज रीते तमारे पण अने तमारे पण टच करी दो, भगवान गणेश ने हृदय में धारण करी लो। आज थी भगवान गणेश ना पूजन अर्चन बाद आपणे हवे मुख्य कार्यनी शुरुआत करीए छीए। अग्नि प्रागट्य करवा जई रह्या छे भाईओ बहनों। यज्ञ एटले त्यागनी भावना सूचवे छे। आ पूरो संसार पांच तत्वथी बनेलो छे। आ बाजू मूको लुलू भाई, एटले एटले मूको, आ बे जग्या पर वचમાં મૂકો, હા મૂકો મૂકો મૂકો। પૂરો સંસાર પાંચ તત્વથી બનેલો છે, એની અંદર ભગવાને જેને જે કામ સોંપેલું તે વ્યવસ્થિત કરતા જાય। પવન એની જાતે વહેતો જાય છે, સૂર્ય રોજ ઉગે છે, હાથમે છે, એનું કામ કરે છે, નદી સતત વહેતી રહે છે, પોતે પાણી પી લેતી નથી, સૂર્ય એનો પ્રકાશ પોતે ખાઈ જતો નથી, સમાજને સંસારને આપે છે। પણ એક મનુષ્ય એવો છે કે જે પોતાના ખાતામાં જમા કરે 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 મરે ત્યાં સુધી ધરાતો નથી। તે સદવૃત્તિનું કાર્ય ભગવાન કરાવે, એ ભાવ સાથે ત્યાગની ભાવના કેળવીએ। અંદર આ જ્યોતિ પ્રગટાવવાની છે એને હાથમાં પકડો ભાઈ, તમે કોઈ પણ એક વ્યક્તિ હાથમાં પકડો, નીચે નહીં મૂકવાનું। અગ્નિ ભગવાનને આદર સત્કારથી આપણે આવાહન કરીશું, હા એમ ચાલો પ્રગટાવો હવે, પછી પ્રગટાવીને ભાઈને આપી દેજો છાણું, તમારે હાથ પકડવાનું। ઓમ ભૂર્ભુવઃ સ્વધૌર્વ ભૂમ્ના પૃથ્વી વવરિમ્ણા તસ્યાસ્તે પૃથ્વી દેવયજની पुष्टे अग्नि मन्ना दमन्ना ध्याया दधे अग्निम दूतम पुरो दधे हव्यवाहमुपब्रुवे देवामा साधयादिह। ओम अग्नये नमः, अग्नि देवतायम आवाहयामि, पकड़ो बेन तमे, स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारम करोमि। बोलिए यज्ञ नारायण भगवान की जय। अवे तमे चारे चार जना फूल कंकु ने चोखा लेवाना छे जरा जरा, अने आ वच्चे नी मेखला ऊपर मूको, फूल कंकु अने चोखा
पछी व्हाइट ऊपर मुको फरी पाछा ले फूल कंकु चोखा ततो गंधम पुष्पम अक्षतान पहला लाल पर मुकी दो पछी व्हाइट पर मुको अने छेले काड़ी मेखला ऊपर मुको अग्नि भगवान नु पूजन थई रह्यु छे भाव साथे फूल कंकु चोखा ततो गंधम पुष्पम अक्षतान अग्नि देवतायम समर्पयामि यज्ञ नारायण 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 यज्ञ नारायण 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 यज्ञ नारायण 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 अमे लिए तमारो नाम यज्ञ नारायण बेन धूप सड़ी प्रगटाई मुको आपे अंतर ने आराम यज्ञ नारायण आपे अमे जोये तमारी वाट यज्ञ नारायण वेगे वेलायावो आज यज्ञ नारायण वेगे वे गुरु नारायण 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 सूर्य नारायण 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 सूर्यन श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 विष्णु नारायण 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 विष्णु नारायण यज्ञ नारायण 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 यज्ञ नारायण 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 बोले यज्ञ नारायण भगवान की जय। चालो बन्ने हाथी अग्नि भगवान ने वधारे प्रज्वलित करवा माटे पंखो नाखवानी भावना करीशुं आम बे हाथी ओम तमे लोको करो उद्भुग्ने प्रज्ञे स्वागृति प्रतिजागृति तमिष्ठा प्रूते सगुं सृजे थामयं च अस्मिन् अद्यतरस्मिन् विश्वे देवाः यजमानश्च सीदत समिदादानम् चार दातण तमने आपवामां आवे छे आ ऋषि मुनि संतोए आपणने बताव्यु छे चार दातण शा माटे लेवामां आव्या तो के दरेक वृक्षनी अंदर तमारा मारा जीवनने माटे औषधीय गुण समायेलो छे अने ए उंबवाथी आपणा घरना वातावरण शुद्ध बने एटला माटे आ लेवामां आवे छे। एक समिदा लेवानी वचमां आ त्रण आंगळीथी पकड़वानी बंने छेड़ा घीवाड़ा करवाना अने स्वाहा बोलाय त्यारे कुंडमां आपवानुं छे हे ने। पहली समिदा ब्रह्मचर्य गृहस्थ वानप्रस्थ अने संन्यास्त आश्रम भगवान ने प्रार्थना करवानी के अमे अमारी अवस्था प्रमाणे जीविए एवी शक्ति तू अमने प्रदान करजे ए भाव साथे आ चार आश्रम निभाववानी शक्ति मांगवानी छे। ओम अयंतैग्मात्मा जात वेदस्ते नवर्धस्व चेद वर्धय चाष्मान् प्रज्ञा पशुर्भिः ब्रह्मचर्येण अन्नादेन समिदया स्वाहा इदम् अग्नये जातवेदसे इदम् न मम। बीजी समिदा स्वाध्याय साधना सत्संग अने संयम सौथी पहली वात संयमनी काचबा जेवो संयम मागवानो छे भगवान पासे। रोज सूती वखते थोड़ा सारा सत्साहित्यनु वाचन करीने आपणे सूईए सारा विचारों लईने सूईए तो सवारे विचारों पण सारा लईने उठीए ए भाव साथे बीजी समिता
ओम समिदाग्निम दुवास्यत द्रुतेर्बोधयता तिथिम आस्मिन् हव्याजुहोतना स्वाहा इदम् अग्नये जातवेदसे इदम् न मम। त्रीजी समिदा शरीर बल, आत्मबल, मनोबल अने ब्रह्मबल। ओम सुसमिदाय सोचिसे घृतम तीव्रम जुहोतन अग्नये जातवेदसे स्वाहा इदम् अग्नये जातवेदसे इदम् न मम। चिल्ली समिदा चौथी। ओम तम त्वा समिद्धभिरंगिरो घृतेन वर्धयामसि बृहच्चोचाय विष्ठय स्वाहा इदम् अग्नये अंगिरसे इदम् न मम। जल प्रसेचन। चलो हवे जे ज्यां बैठेला छे त्यां ज पाणीनी धारा करवानी छे। भाई तमे आ साइड पर पूर्व दिशा में पहली पानी नी धारा करवानी छे। कुंड नी बाजू में एक लीटी पाड़ी देवानी पानी थी, हाँ चमची थी। हाँ एम एम आ बाजू आवा देव। ओम आदित्य अनुमन्य स्वहिति उत्तर पूर्वे। अवे भाई तमे तमारा बाजू। ओम आदित्य अनुमन्य स्वहिति पश्चिमे। अवे तमारा बाजू। ओम सरस्वती अनुमन्य स्वहिति उत्तरे। अवे आ बाजू थी गोड़पत्ते। ओम देव सवितः प्रसुवयज्ञं प्रसुवयज्ञपतिं भगाय दिव्यो गंधर्वः केतपुः केतं नः पुनातु वाचस्पतिर्वाचं नः स्वदतु आज्याहुति होमः। सौथी पहला आपणे घीनी सात आहुति आपीए छीए। 33 कोटी देवोने आवाहन करेलू छे, एमना मुख्य मुख्य देवोने आहुति आपीशुं। देवोनो भाग देवोने अर्पण करिए, हे ने। અને આપણા જીવનમાં પણ પ્રસન્નતા લાવીએ, દેવો ભાગ જમે, પ્રસન્ન થાય અને આપણા જીવનમાં પ્રસન્નતા આવે એ ભાવ સાથે માત્ર અને માત્ર ઘીની સાત આહુતિ। સ્વાહા કે ત્યારે કુંડમાં અને ઇદમ નમમાં કહેવાય ત્યારે પેલા પાત્રમાં ટપકાવતા રહેજો। તમે બધા એકબીજાનો હાથ પકડી રાખજો। ઓમ પ્રજાપતયે સ્વાહા ઇદમ પ્રજાપતયે ઇદમ નમમ। ओम इंद्राय स्वाहा इदम् इंद्राय इदम् नमम। ओम अग्नये स्वाहा इदम् अग्नये इदम् नमम। ओम सोमाय स्वाहा इदम् सोमाय इदम् नमम। ओम भूः स्वाहा इदम् अग्नये इदम् नमम। ओम भुवः स्वाहा इदं वायवे इदं नमम। ओम स्वाहा स्वाहा इदं सूर्याय इदं नमम। गायत्री मंत्र आहुति। आ लोकोने आहुति आपजो, हवनद्रव्य आपो। भाई तमारे घीनी आहुति आपता रहेवानुं छे, तमारे हवनद्रव्यनी आहुति आपवानी। आजूबाजू जेटला बेसी जवाय एटला बेसी जाओ तो आपणुं कार्य थोड़ू जल्दी पते। कोईनी बेसवानी इच्छा होय तो आजूबाजू आवी जाओ, जग्या छे बेसी जाओ। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमम। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमम। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमम। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमम। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि स्वाहा इदं गायत्री इदं न मम ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम त्रण आहुति आपणे आपणा पोताना सुंदर स्वास्थ्य माटे भगवान ने प्रार्थना करिए के भगवान अमे जीवीए त्यां सुधी अमने रुष्ट पुष्ट अने तंदुरस्त राखजो ए भाव साथे त्रण आहुति ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनान मृत्युर्मोक्ष्य मामृतात् स्वाहा इदं महामृत्युंजय इदं न मम ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनान मृत्युर्मोक्ष्य मामृतात् स्वाहा इदं महामृत्युंजय इदं न मम ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनान मृत्युर्मोक्ष्य मामृतात् स्वाहा इदं महामृत्युंजय इदं न मम आहुति महाकाल ने आपीशु वातावरण शुद्धिकरण माटे अपना मन नी अंदर थी नेगेटिविटी दूर थाय भाव साथे ओम प्रखर प्रज्ञाय विद्महि महाकालाय धीमहि तन्नो श्री राम प्रचोदयात् स्वाहा इदं महाकालाय इदं न मम ओम सजल श्रद्धाय विद्महि महाशक्ते धीमहि तन्नो मां भगवतीं प्रचोदयात् स्वाहा इदं महाशक्ते इदं न मम सूर्यनारायण भगवान ने एक आहुति आपीशु ओम भास्कराय विद्महि दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं न मम संकट निवारण माटे रुद्र ने एक आहुति आपीशु ओम पंचवक्त्राय विद्महि महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा इदं रुद्राय इदं न मम सौ सौना घरना सुख शांति अने वैभव माटे मां लक्ष्मीने एक आहुति ओम महालक्ष्मी च विद्महि विष्णु प्रियाय धीमहि तन्नो मां लक्ष्मी प्रचोदयात् स्वाहा इदं महालक्ष्मी इदं न मम આજે ધોરણ 12માની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. દરેકના ઘરેથી કોઈ ને કોઈ બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એમનું મનોબળ વધે, એમને આપણા તરફથી કઈક શક્તિ મળે, આજનો દિવસ એવો છે આપણને મળેલો, તો એમને માટે પણ પ્રાર્થના રૂપે આપણે ત્રણ આહુતિ આપીશું. માં સરસ્વતીને મનોમન પ્રાર્થના કરીએ કે જેટલા બાળકો પરીક્ષા આપવા બેઠા છે એમનું મનોબળ પાવરફુલ બને અને દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ સપોર્ટ મળે આપણા તરફથી. એ ભાવ સાથે ઓમ સરસ્વત્યે વિદ્મહિ બ્રહ્મપુત્રે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત્ સ્વાહા ઇદં સરસ્વત્યે ઇદં ન મમ ઓમ સરસ્વત્યે વિદ્મહિ બ્રહ્મપુત્રે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત સ્વાહા
इदं सरस्वत्यै नाम्नः मम ॐ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्रेय धीमहि तन्नो देवी प्रचोदयात् स्वाहा इदं सरस्वत्यै इदं नमः अवे जेमना सहयोग थी आपणे आटला मोटा थया आपणा दादा परदादा वडवाओ जे आव्या अने भगवान पासे पहोंच्या छे एवा सौ दिवंगत दिव्य आत्माओने शांति मळे ए भाव साथे पितृदेव ने पाचा होती ओम पितृगणाय विद्महि जगद्धारिणे धीमहि तन्नो पितृ प्रचोदयात् स्वाहा इदं पितृदेवाय इदं नमः ओम पितृगणाय विद्महि जगद्धारिणे धीमहि तन्नो पितृ प्रचोदयात् स्वाहा इदं पितृदेवाय इदं नमः ओम पितृगणाय विद्महि जगद्धारिणे धीमहि तन्नो पितृ प्रचोदयात् स्वाहा इदं पितृदेवाय इदं नमः ओम पितृगणाय विद्महि जगद्धारिणे धीमहि तन्नो पितृ प्रचोदयात् स्वाहा इदं पितृदेवाय इदं नमः ओम पितृगणाय विद्महि जगद्धारिणे धीमहि तन्नो पितृः प्रचोदयात् स्वाहा इदं पितृदेवाय इदं नमः हा तो बधी चापी दे त्रण आहुति आ रूम माथी आपणा मगज माथी नेगेटिविटी दूर थाय एने माटे क्लीम बीज मंत्रनी त्रण आहुति दरेक ने भगवान सद्बुद्धि संपन्न बने ए भाव साथे मंत्र लांबो छे स्वाहा शब्द बोलाय त्यारे ज आहुति आपजो ओम भूर्भुवः स्वः क्लीं 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 तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् क्लीं 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 ओम स्वाहा इदं महाकाल्यै इदं नमः ओम भूर्भुवः स्वः क्लीं 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 तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् क्लीं 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 ओम स्वाहा इदं महाकाल्यै इदं नमः ओम भूर्भुवः स्वः क्लीं 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 तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् क्लीं 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 ओम स्वाहा इदं महाकाल्यै इदं नमः गाय माताने माटे एक आहुति आपीशुं एमने कोई रोग माथी मुक्ति मळे भाव साथे ओम गौ मात्रे च विद्महि धेनुनंदिन्ये धीमहि तन्नो सुरभिः प्रचोदयात् स्वाहा इदं गौ मातायै इदं नमः विश्व कल्याण विश्व शांति माटे छल्ली आहुति गायत्री महामंत्रनी ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रै इदं नमः बोलिए यज्ञ नारायण भगवान की जय चालो हवे बीजो वेद करवाना छे नथी करवाना हाँ तो सृष्टिकृत करवानुं छे पहला पेलू चमचा जेवू पात्र में जरा घी पाड़ो तुलसी पान मूको अने मिष्ठान मूकी आपो प्रायश्चित यज्ञ थई रह्यो छे भाई अत्यार सुधी देव कार्य में कहीं आपड़ी भूल थई होय तो भगवान पासे माफी मांगी आपणे अने प्रार्थना करिए कि आ मीठू मधुरु सुंदर मिष्ठान भोजन जमो प्रसन्न थाओ हे देवो अने अमारा घर परिवार उपर प्रसन्नता पाथरो ए भाव साथे जरा तुलसी पान मूकजो एक बीजा नो हाथ पकड़ी राखजो लल्लू भाई वडील मां कोण छे जरा बोलावो एमने नाळी रमे त्यारे आ मुख्य वडील कार्यकर्ता कोण छे होय तो एमने नाळी रमे त्यारे बोलावो जरा कहत आपवानो एमने मेन कोण छे कई करवानुं नथी खाली हाथ पकड़वानो छे भाई आवो तमे जे कार्य आत्मा लईने चाली रह्या छो एमां भगवाननुं बळ मळे एवी आजे प्रार्थना करीए अमे के भाई तमे खूब आगळ वधो हे ने एटला माटे प्रार्थना करवानी छे चालो हाथ पकड़ी राखो छेल्ली आहुति हा ऊभा थईने करावीए ऊभा थई जाओ ॐ यदा
तस्य कर्मणो त्यरीरिचयाद्यनुन्यमिहाकरम् अग्निष्टत स्विष्ट क्रुद विद्यात् सर्वं स्विष्टं सुहुतं करोतु मे अग्नये स्विष्ट कृते सुहुताहुते सर्वप्रायश्चिताहुतीनां कामानां समाधयित्रे सर्वान्नः कामान् समर्दय स्वाहा इदम् अग्नये स्विष्ट कृते इदं न मम देवदक्षिणा पुणाहुतिः। तुलसीपान पर मुक्की आपजो। चालो छेल्ली आहुति जेमनी इच्छा होय ते आवी जाओ। नाड़ी रमाय छे भाई। तुलसीपान एक बीजा नो हाथ पकड़ी राखो। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम पूर्णादर्वी परापत सुपूर्णात् पुनरापत वश्नेव विक्रीणावः ईशमूर्जघुं शतक्रतो स्वाहा। बोलिए गायत्री अम्बे मात की जय। अवे भाई तमारे त्रण आहुति घी नी आपवानी छे। लई लो घी वाळु पात्र पकड़ी राखजो। बधा एक बीजा नो हाथ वसुधारा थाय त्यां सुधी। ओम सर्वं वै पूर्णघ्वं स्वाहा। नडियर पर आपो। ॐ सर्वं वै पूर्णघ्वं स्वाहा। ॐ सर्वं वै पूर्णघ्वं स्वाहा। चलो हवे बेन ने तपेली आपी दो अने पेलू नाड़ी रोमेलू ते पात्र तमे लई लो। नाड़ी रोमू ते पात्र लाकड़ानू। हाँ एने आम ढोळतू राखो नाड़ियर ऊपर पड़े तेम। बेन तमारे घीनी धारा करवानी छे। धारा तूटवी जोईए नहीं मंत्र पूरो थाय त्यां सुधी। भाई तमे सहज हाथ ऊंचो राखो। ॐ वसुः पवित्रमसि सतधारं वसुः पवित्रमसि सहस्रधारं देवस्त्वा पुनातु वसुः पवित्रेण सतधारेण सुपा कामदुःखः स्वाहा। बोलिए यज्ञनारायण भगवान की जय। दाजी क्यों पानी पानी दे दो। ठंडू पानी में हाथ मुकी दो। ठंडा पानी में लगी जाए। चलो अवे बेसी जाइए। माताजी ने थाळ अने आरती थाळ जे कहीं धरवानो होय ते अहीं प्रसाद मुकी देजो। पानी दे दे ने माताजी ने जमाड़ी रहा छे। दिलना भाव थी जमाड़जो। माँ ने प्रार्थना करिए कि खूब सुंदर भाव साथे आवो जमवा। जमी लो मीठू खाईने प्रसन्न थाओ अने प्रसन्नता। तुलसीपान मूकजो एमां। लालूभाई अहीं तुलसीपान छे ज पड़ेलू ऊपर। तुलसीपान छे ज ऊपर एरू एरू ऊपर साइड पर थाळीनी पासे एरू पड़ेलू। थाळीनी पासे तुलसीपान छे एरू। हाँ मूको अंदर। चालो
बस 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 चलो बेसी जाओ, वचमा कोई चालसो नहीं, अहियाँ थी हूँ बोलावीश, तमे बोलजो, ठाड़ बोलिए छे माताजी ने जमाड़िए, बोले श्री गायत्री मात की जय, यज्ञ नारायण भगवान की जय, मारे आंगणिए आवो गायत्री माँ, पीरसो छे भोजन थाड़ जमवाया वो मावलड़ी, भोजन थाड़ जमवाया वो मावलड़ी, गुरुदेव साथे माता भगवती ने लावजो, गुरुदेव साथे माता भगवती, जो जो न लागे वार जमवाया वो मावलड़ी, जो आशो पालवना तोरण बंदाविया, आशो पा स्वागत मा फूलड़ा ना हार जमवाया वो मावलड़ी, पूरण पोड़ी तो घी मा जबोड़ी, पूरण खमण वगारे मजेदार जमवाया वो मावलड़ी, चटणी अथाणा ने पापड़ तराया, चटणी अथाणा ने पापड़, बटाकनु शाक रसादार जमवाया वो मावलड़ी, मीठा ते दहीनी कढ़ी बनावी, मीठा छोटी बनावी तुवे दाड़ जमवाया वो मावलड़ी, छोटी बासमती भात केवो महकी रह्यो छे, बासमती भात केवो छे, जमुना जी नी जारी तैयार जमवाया वो मावलड़ी, पान केरा बीड़ला ले जो मुखवास मा, पान के भक्तो जुए छे तारी वाट जमवाया वो मावलड़ी, ई मारे आंगणिए आवो गायत्री मा, मारे आंगणिए पीरसो छे भोजन थाड़ जमवाया वो मावलड़ी, थाड़ जमवाया वो मावलड़ी, जमवाया वो मावलड़ी, जमवा आवो मावलड़ी, बोलिए श्री गायत्री मात की जय।
आरती नी थाळी लईने ऊभा थई जईए। बोले ज्ञानारायण भगवान की जय, गायत्री मात की जय। आनंद आनंद करूं आरती गायत्री माता नी से वारे माया, आनंद आनंद करूं आरती गायत्री माता नी से वारे माँ परमानंद परम पद तारू, परमानंद परम पद तारू, प्रेम तणी प्रतिमा रे मायानंद आनंद करूं आरती गायत्री माता नी से वरे माँ। जल स्थल ने घट घट सचराचर, जल स्थल ने घट घट सचराचर, व्यापक कयने रे माँ। आनंद आनंद करूं आरती गायत्री माँ तनि से वरे माँ। ब्रह्मा विष्णु महेश पूजा, ब्रह्मा विष्णु महेश पूजा, अभयनावर ले वरे मायानंद आनंद करूं आरती गायत्री माँ से वरे माँ। शक्ति थी सहुदेव पूजाया, शक्ति थी सहुदेव पूजाया, शक्तिहीन पुतणा जे वारे मायानंद आनंद करूं आरती गायत्री माता नी से वारे मामा। जन है तो दुनिया क्या थी, माँ जन है तो दुनिया क्या थी, माना स्थान अनेरा रे मायानंद आनंद करूं आरती गायत्री माता नी से वारे माँ। गायत्री परिवार माने बजिलो, गायत्री परिवार माने बजिलो, टड़वा भवना फेरा रे मायानंद आनंद करूं आरती गायत्री माता नी से वारे माँ। बालय में सौ माने बजिए, बालय में सौ माने बजिए, शांति सुखना ले वारे मायानंद आनंद करूं आरती गायत्री माता नी से वारे माँ। आनंद आनंद करूं आरती गायत्री माता नी से वारे माँ। कर्पू प्रगटावी लो अंदर। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे भवाम भवानी सहितम नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते।